સૌ પુસ્તક પ્રેમીઓને મારા નમસ્કાર ગરમીનો ગર્મોગ્રાફ કે ને કાર્ડિયોગ્રામ તેમ છત્રીસ ચાળીસ બેતાળીસ આડત્રીસ મોબાઈલમાં પણ હવે તો દેખાય એટલે આપણે જોયા કરીએ કે આજે આ બે ડિગ્રી વધ્યું બે પોઈન્ટ ફાઈવ ડિગ્રી વધ્યું ઘટ્યું એવા સંજોગોમાં આપ સૌ પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત છો સૌનું સ્વાગત છે જ્યાં બેઠા છીએ ત્યાં વેકેશન વાંચનોત્સવ ખૂબ જ ઉલ્લાસપૂર્વક અત્યારે ચાલી રહ્યો છે બાળકો ખૂબ એન્જોય કરી રહ્યા છે અહીંયા જે બાળકો બેઠા છે એ બી એમાં આવે છે અને આપના પણ બાળકો આજુબાજુ હોય તો હજુ પણ મોકળજો ઘણી બધી પ્રવૃત્તિઓ છેક જૂન સુધી ચાલશે એટલે વાંચનોત્સવમાં આપ સૌ પણ એમાં જોડાજો એવી બધાને શુભેચ્છા એવી તૈયારી સાથે આજે કાર્યક્રમ શરૂ કરીએ આજના આપણા વક્તા નજીકના જ આપણી નજીકના જ ગણદેવી દમડાછા એટલે બધું આપણી નજીકનું અમલસાડ પ્રિન્સિપલ અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત છે અશ્વિનભાઈ આપનું સ્વાગત છે ઘણા વખતથી વિચાર કર્યા કરીએ આ દીપકભાઈની સાથે અભ્યાસી છે ક્લાસમેટ છે એમના એટલે અમે વિચારતા જ હતા પણ એઓની બી શાળાના થોડા સ્કેડ્યુલ એવા હોય એટલે આજે એમનો અમે લાભ લઈ શક્યા છીએ એમએસસી બી એડ છે એવો એમ એ એજ્યુકેશનમાં છે એટલે જરા એજ્યુકેશન માટેનો પ્રેમ એમાં દેખાઈ આવે છે ધમણાછાની જાણીતી કે કે સાર્વજનિક હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છે અને ઓગણીસો સત્તાણુંથી શિક્ષણ સાથે સંકળાયેલા છે બિલ્લીમોરાની મોરાની વીએસ પટેલમાંથી એવો બીએસસી અને પછી વલસાડમાંથી એમએસસી થયા બીએડમાં ગોલ્ડ મેડલ આવ્યો હતો એટલે શિક્ષણ પ્રત્યે એમનો પ્રેમ કારણ કે બીએડ એમને એવું કહેવાય કે બહુ ઝીળવટ ભરેલી રીતે જે બીએડના શબ્દો હોય બીએડની ભાષા હોય એમાં એકદમ ઊંડા ઉતરીને કામ કરો તો જ ગોલ્ડ મેડલ સુધી પહોંચી શકાય એટલે અને ગણિત હોય વિજ્ઞાન હોય કે પછી કારકિર્દીને લગતો કોઈ પણ કામ હોય એમાં બે હજાર ચારથી અનેક સેમિનારો અને વ્યાખ્યાનો આપ્યા છે અને વિજ્ઞાનના માણસ સારી રીતે એનાલિસિસ કરી શકે સારી રીતે સંવેદના પણ અનુભવી શકે એવો આપણા સૌનો અનુભવ એટલે કાવ્યલેખન નાટ્યલેખન અભિનય આ તો ખરું જ પણ મને સૌથી આ નહોતી ખબર અત્યાર સુધી તમારું આ કાવ્યલેખનને બધું ખબર હતું પણ સંગીતમાં આટલા બધા આપ આગળ છો એવું મને નહોતું ખ્યાલ શાસ્ત્રીય ગાયન હાર્મોનિયમ વાદન એ પણ એમના રસના વિષય છે ને એમાં પણ એમને આવ આવડત હાંસિલ કરી છે હોવાની સંચાલન હોય અને કોમ્પ્યુટરમાં જે કંઈક વહીવટમાં જે વિશેષ ઉપયોગ હોય એ બધામાં એમને રસ છે આપણે જેમ જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તે ગણદેવી ખાતે ગઝદર લાઇબ્રેરી પણ એ જ કામ કરી રહ્યો છે તો ગઝદર લાઇબ્રેરીમાં વિવિધ હોદ્દાઓ પર રોટરી સામાજિક વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓમાં પણ વખતો વખત સેવાએ આપી છે અને આપી રહ્યા છે અમને ઘણા અમે પણ ત્યાં ગઝદા લાઇબ્રેરીનો મુલાકાત લીધી છે તો બહુ જ સરસ રીતે મને ગમતું પુસ્તક વાર્તાલાપ ત્યાં ચાલી રહ્યો છે બાળકોની પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે અને એમાં અશ્વિનભાઈનો ફાળો ખૂબ મોટો છે બીજા હોદ્દેદારો તો ખરા જ એટલે અને જુનિયર રેડક્રોસ ને એના નેશનલ કેમ્પમાં તમિલનાડુ ખાતે બેસ્ટ કાઉન્સેલરનો એવોર્ડ પણ એમને મળ્યો છે એટલે બચ્ચાઓ માટે પણ એવું સરસ કામ કરી રહ્યા છે રોટરી ઇન્ટરનેશનલ યુએસએ દ્વારા વ્યક્તિગત રોટેરિયન તરીકેનો પણ સર્વોચ્ચ કહી શકાય એવો એવેન્યુ ઓફ સર્વિસ સાઇટેશન એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયો છે અને આપણે સૌ અત્યારે જેનાથી પરિચિત છે તે ગુજરાત ગાર્ડિયનમાં એવો દર અઠવાડિયે બે કટાર બે કોલમ લખી રહ્યા છે જે રવિ અને સોમવારે આવે છે એક તો શિક્ષણચર્યા અને બીજું ક્રિએટિવ કોર્નર એટલે એમના રોજના મેસેજીસ પણ એવા જ ઇફેક્ટિવ રહે છે શિક્ષણને લગતા હોય બાળકોને લગતા હોય સમાજને લગતા હોય એવા સરસ મજાના મેસેજીસ પણ આપણે રોજ વાંચીએ છીએ તો આજે પુસ્તક આમ થોડું જાણીતું સુપર થર્ટી મૂવી આવી ગયું એટલે થોડું જાણીતું પણ પછી એમણે જ બધું લિસ્ટ આપ્યું એમાં પછી અમે નક્કી કર્યું કે ટીચર જ્યારે આ પુસ્તક વાંચીને રજૂ કરે તો આપણે એમનો પણ એંગલ જોઈએ જ કદાચ એવું બને કે આપણા આ સૌમાંથી કોઈએ બધાએ જ લગભગ મૂવી જોયું હોય મારા સંજોગો એવા હતા કે મેં નથી જોયું એટલે મને મજા આવશે એવું ચોક્કસ કહું કારણ કે સુપર થર્ટી સરસ મૂવી આવી ગયું આ જ બુક પરથી એ બન્યું છે એ મૂવી તો એ જ બુક લઈને આવી રહ્યા છે આનંદકુમારના જે કામો છે એને તો વિશ્વ આખાએ બહુ પોંખ્યું છે તો એવું સુંદર પુસ્તક એવું આપ આપણી વચ્ચે લઈને આવ્યા છે માનદ મંત્રી મધવીબેનને વિનંતી કે પુસ્તકથી એમનું સ્વાગત કરે આપને સમર હિલ્સ જ અમે ભેટ કરી રહ્યા છીએ કે જે આપ કાર્ય જે કરી રહ્યા છો એને અનુરૂપ વાતો સમાવતું આ પુસ્તક છે તો અશ્વિનભાઈ આવો અને સુપર થર્ટીની વાતો વેતી મૂકો હું પણ ત્યાં જ જઈશ મને મજા વધારે મજા આવશે સૌને નમસ્કાર આ જગ્યાએ આવીને એક અલગ અનુભૂતિ એટલા માટે થાય છે કારણ કે ગ્રંથની દુનિયામાં આ એક તીર્થ છે નવસારી ને સંસ્કારી નગરીનો બિરુદ અપાવનાર આ સંસ્થા છે અને એક સરસ્વતીના ઉપાસક તરીકે એક પુસ્તક ના ચાહક તરીકે આ લાઇબ્રેરીની અંદર આ પુસ્તક વાર્તાલાપ હેતુ એક માધ્યમ છે એના દ્વારા આપ સૌને મળવાનું અને આ મંદિરના પગથિયા એ બહાને ચઢવાની જે તક પ્રાપ્ત થઈ એ બદલ સૌ ટ્રસ્ટીગણ હોદ્દેદારો અને મારા સૌ વડીલ પ્રાધ્યાપક મિત્રો વડીલો આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું આભાર માનું છું મહાદેવ કાકા જોયા કરે છે એમની સાથે આમ તો નજીકથી નહીં પણ એમના વિચારોનું સાનિધ્ય અમે વર્ષોથી માણીએ એમની કામ કરવાની શૈલી અને એમની કામ પ્રત્યેની જે ધગસ જુસ્સો એ જુસ્સાને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે એટલે આજે એમને યાદ કરીએ છીએ અને આ દમને મસ્તકે વંદન કરીને મારી વાતની શરૂઆત કરું બેને કીધું તેમ ખૂબ જાણીતું પુસ્તક અને ખૂબ જાણીતી વાતો સુપર થર્ટી એટલે આ મૂવી આવ્યા પછીનો મુખ પૃષ્ઠ છે ઋત્વિક રોશન એમાં દેખાય છે આપણને અને એવો એક પ્રશ્ન પૂછું બેન તમારા સિવાય બાકીના બધાને કે કેટલા જણાએ મૂવી જોયું છે સુપર થર્ટી મૂવી જોયેલું હોય ઓલમોસ્ટ ઘણા બધા શ્રોતાગણમાંથી જેમણે આ મૂવી જોયું છે મૂવી અને આનંદકુમારની વાત આમ જુદી નથી પરંતુ મારે ચોક્કસ કહેવું જોઈએ કે પુસ્તકમાંની વાતો અને મૂવીની વાતોમાં ઘણી બધી જગ્યાએ ડિફરન્સીસ છે એનું કારણ છે કે પુસ્તક એ આનંદકુમારના જીવનને લોકો સમક્ષ પ્રેરણા તરીકે રજૂ કરવા માટે લોકભોગ્ય શૈલીમાં બનાવેલું એક મનોરંજનનું સાધન છે જ્યારે મૂવીની વાત કરીએ અને પુસ્તક જે ખરો એ પુસ્તકની અંદર ઘણી બધી વાતો અલગ રીતે આલેખાયેલી છે બંને જ વાતો આપણા માટે પ્રેરક છે આ પુસ્તકના જે મૂળ લેખક કારણ કે પુસ્તક સૌથી પહેલાં બે હજારને સોળમાં આવ્યું અને એના મૂળ લેખક ડૉક્ટર બીજુ મેથ્યુ એ કેનેડાના જાણીતા સાયક્યાટ્રિસ્ટ છે કાઉન્સેલર છે રિસર્ચર છે શિક્ષક છે અને સાયક્યાટ્રિસ્ટ તરીકે એ ઘણા બધા લોકોને જીવનની સમસ્યાઓ સામે જે ઝૂમે છે એમાં મદદ કરે છે સાથોસાથ ડૉક્ટર બીજુ મૈથ્યુ આ પુસ્તકના લેખક એટલા માટે યોગ્ય છે કારણ કે આનંદકુમાર જે વંચિતો એ વંચિતો માટે જે કામ કર્યું એવું જ કામ ડૉક્ટર બીજુ મૈથ્યુ કેનેડામાં કરે છે આ પુસ્તકના છેલ્લા પાના ઉપર બીજુ મેથ્યુનો પરિચય આપેલો છે અને વિશેષ પરિચય અમે ઇન્ટરનેટ પરથી મેળવ્યો અને ત્યાર પછી ખ્યાલ આવ્યો કે બીજુ મેથ્યુ એના બિલકુલ પ્રોપર રાઇટર છે એના અનુવાદક કારણ કે પુસ્તક સૌથી પહેલાં સુપર થર્ટી અંગ્રેજી ભાષામાં આવ્યું બ્રિટિશ પ્રકાશકે એને પ્રકાશિત કર્યું અને ત્યાર પછી અનુવાદક તરીકે જતીન વોરા ગુજરાતના જ છે નવભારત સાહિત્ય મંદિર સાથે જોડાઈને એમણે બે હજાર બાવીસમાં સૌ પ્રથમ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ રજૂ કર્યો જતીન વોરા સાહિત્યના ચાહક છે અમારી ઈમેલ ઉપર એમની સાથે વાત થઈ દીપકભાઈ સાથે ટેલિફોનિક આજે જ વાત કરી એમણે અને પોતે બી સિવિલ છે અને એમ બી એ કરેલું છે તમે સમજો અને સાથે સાહિત્યનો એવો રસ કે એમણે ઘણા બધા અંગ્રેજી પુસ્તકો ગુજરાતી વાચકો માટે લોકભોગ્ય કરાવ્યા છે અને એમન એક પુસ્તક ત્યાં સુપર થર્ટી આ પુસ્તકની વાત કરીએ બિલકુલ પ્રારંભિક પરિચય આપીએ તો જૂન બે હજાર બાવીસમાં સૌથી પહેલાં પ્રકાશિત થયું મારા હાથમાં અને મારા ધ્યાનમાં અને મારા વાંચવામાં આ પુસ્તક બે માસ પહેલાં આવ્યું અને આવ્યા પછીની વાત હું તમને વચ્ચે કરીશ જ્યારે જ્યારે એ વિચાર મને આવશે ત્યારે વાત કરીશ પણ બે મહિના પહેલાં આ પુસ્તક મારા વાંચવામાં આવ્યું એની કિંમત એકસો નવ્વાણું રૂપિયા છે ખૂબ નાનું એકી બેઠકે વંચાઈ જાય એક બેઠકે વાંચવું હોય તો વંચાઈ જાય એકસો ને ત્રેવીસ પાનાનું પુસ્તક છે એટલે તમે એક બેઠકે બેસો તો બે અઢી કલાકમાં પુસ્તક આરામથી વાંચી કાઢો એવું પુસ્તક છે અને એની અંદર સાત પ્રકરણો આવેલા છે કથાની શરૂઆત અંદર અલગ રીતે કરેલી છે પણ આપણે આપણી જે શરૂઆત છે વાતની એ આનંદકુમારના જીવનથી કરવાની છે આનંદકુમાર નામ સુપર થર્ટી થકી જે જાણીતું બન્યું વિશ્વ કક્ષાની સેલિબ્રિટી બની હમણાં બે દિવસ પહેલાં ટ્વિટર પર કુમારે મૂક્યું હતું કે પોતે પરદેશમાં ફરતા હતા અને એમનો કોઈક વિદ્યાર્થી એમને દૂરથી બૂમ પાડે છે મોલમાં અને કહે છે કે સર તમે અને પછી એને પગે લાગીને જે ઇન્ડિયન કલ્ચર એ પ્રમાણે એ પોતે આવે એને એનું બિલ પે કરે ત્યાર પછી એના ઘરે એને યજમાન ગતિ માટે લઈ જાય તો એના શિષ્યો ક્યાં ક્યાં છે એમને ખબર નથી તો એ આનંદકુમારના જીવન વિશેની વાત આપ ઘણા બધા આપણે કદાચ જાણતા હોઈએ તો ઘણા બધા સુપર થર્ટી મૂવી થકી આનંદકુમારના જીવનની ઘટનાઓને જાણીએ છીએ પણ આનંદકુમાર કેવા સંજોગોમાં ઘડાયા એ વાત આ પુસ્તકમાં આલેખાયેલી છે એટલે આપણા માટે જે પ્રેરક વાત છે કારણ કે કદાચ આપણે બધા શિક્ષણ સાથે સંકળાયેલા ન હોઈએ પરંતુ સંઘર્ષોમાંથી આપણે કેવી રીતે બહાર આવી શકીએ અને સંઘર્ષો દરમિયાન આપણે કેવા પ્રકારનું વલણ રાખવું જોઈએ એ વાત આનંદ કુમારના જીવન પરથી આપણને દરેક વ્યવસાયમાં જોડાયેલા માટે દરેક વયકક્ષાના વ્યક્તિ માટે એ વાત અહીંથી જાણવા મળે છે એટલે આ વાતને આ પુસ્તકમાં ખૂબ સરસ રીતે આલેખાયેલી છે કદાચ દર વખતે તમને કોઈક નવું વાક્ય સ્પર્શી જાય એવું પણ બને મારા ધ્યાનમાં ચાર પાંચ વખત જ્યારે વાંચ્યું તો દર વખતે હું નવા વાક્ય પર અટકી જતો હતો કોઈ વખત એક જગ્યાએ અટક્યા તો કોઈ વખતે બીજી જગ્યાએ અટક્યા આવું બનતું હતું તો એવું તમને પણ ચોક્કસ થશે સૌથી પહેલાં આ પુસ્તક વાંચતાની સાથે જે બાબત મને સ્પર્શી અને મારા સત્તાવીસ અઠ્ઠાવીસ વર્ષ ટીચિંગ પ્રોફેશનની અંદર ગયા પછી કેટલાક નવા ખ્યાલો આ પુસ્તક વાંચતી વખતે જે મૂવી તો ઘણા વખતથી જોઈ લઉં પણ પુસ્તક વાંચ્યા પછી મને સમજાયા અથવા તો જે મારા ધ્યાન પર આવ્યા તે જાણ્યા પછી મારી કામ કરવાની શૈલીમાં બદલાવ આવ્યો બહુ સાચું કહું તો આ પુસ્તકે મને બદલવાની શરૂઆત કરી એમ કહું તો ખોટું નથી જ્યારે આ પુસ્તક વાંચ્યું અને પછી છેલ્લા એક દોઢ મહિના બે મહિનામાં મારી અભ્યાસ માટેની શિક્ષણ માટેની બાળકો માટેની ઘણી બધી વિભાવનાઓ બદલાઈ છે તો એ પુસ્તકની ફલશ્રુતિ છે પિસ્તાલીસમાં પાના ઉપર એક વાક્ય છે એમાં એવું કહ્યું છે આનંદકુમારે કે જે બાળકોને ને ભણાવતા હતા ઘણી બધી વખત આપણે ફરિયાદ કરી કે આજકાલના બાળકો એ આમ બગડી ગયા છે ને આમ કરે છે અથવા તો મોબાઈલમાં બેસી રહી છે અથવા તો વંચિત બાળકો માટે કે એ લોકો ભણી શકે એમ નથી આવી ઘણી બધી વિભાવનાઓ કે પછાત વર્ગના ચોક્કસ કમ્યુનિટીના બાળકો ન ભણે આવી ઘણી બધી ખ્યાલો ઘણા બધા મિસકન્સેપ્શન ઘણા બધા શિક્ષકો લઈને પોતાનું શિક્ષણ કાર્ય કરાવે છે અને જાતે જ પોતાના વિચારો એના કાર્યમાં અવરોધક બને છે તો એ વાક્ય પછી એમણે કહ્યું કે આવું શા માટે થાય છે તો જે બાળકો માટે કામ કરતા હતા તે બાળકો એ પરિસ્થિતિમાં એટલા વર્ષોથી હતા કે જેને કારણે તેઓ પોતાની મહત્વાકાંક્ષા ગુમાવી ચૂક્યા હતા હાલ આપણને વિચાર આવે કે જે બાળકો માટે કામ કરતા એ બાળકોને તો કોઈ ઇનપુટ્સ છે જ નથી એ ઇનપુટ્સ પણ આપણે આપવાના છે અને શિક્ષણ માટે ભણવા માટે તૈયાર પણ આપણે જ કરવાનો છે મોટિવેટ પણ આપણે કરવાનો છે અને ભણાવવાનો પણ છે બંને કામ કરવાના છે તો એ વાત આનંદકુમારે લખી છે કે બાળકો જે અવસ્થામાં છે એ અવસ્થામાં એ સદીઓ પછી આ અવસ્થામાં પહોંચી શક્યા છે કે પોતે વિચારી શકે કે પોતાના માટે સારું ઈચ્છી શકે એવી મહત્વાકાંક્ષા કે આશા ગુમાવી ચૂક્યા છે તો એ ગુમાવી ચૂકેલા બાળકો માટે આનંદકુમારે આખી એમનું વિશ્વ બદલી નાખ્યું તો એ વિભાવના આ પુસ્તકમાં જોવાની છે આનંદકુમારના જીવનની કથાની શરૂઆત કરીએ દરેકને વાર્તા ગમે વાર્તાની રીતે વાત કરીએ અને સાથે એના પ્રસંગોને વણતા જઈએ આ વાર્તાના જે પાત્રો છે સત્ય વાર્તા છે પણ જે પાત્રો છે એમાંના કેટલાક પાત્રો જે વારંવાર આવવાના છે તેનો હું તમને પહેલાં પરિચય કરાવી દઉં કુમાર તો એક પાત્ર છે આનંદકુમારનો ભાઈ છે એનાથી બે વર્ષ નાનો એનું નામ છે પ્રણવ બે પાત્રો થયા આનંદકુમારના પિતા રાજેન્દ્ર પ્રસાદ અને એની માતા દેવી આ એમનો પરિવાર ચાર જણાનો એમનો પરિવાર રાજેન્દ્ર પ્રસાદ દેવી અને એનો દીકરો આનંદ અને પ્રણવ રાજેન્દ્ર પ્રસાદના એક ભાઈ મીના પ્રસાદ જે અપંગ છે લાંબુ જીવ્યા લાંબુ જીવે છે મીના પ્રસાદ એ અપંગ છે અને એમનો એક દીકરો છે ઓમ એના કાકા અને કાકીનો દીકરો ઓમ જે આનંદ અને પ્રણવ સાથે જ મોટો થયો અને પ્રણવ કરતા બે અઢી મહિના નાનો છે એટલે એમને સમવયસ્કો છે બે વર્ષનો ડિફરન્સ પણ મોટો નહીં કહેવાય આ ત્રણેય ભાઈઓની વાત પણ અંદર ખૂબ સરસ રીતે આવે છે રાજેન્દ્ર પ્રસાદ મીના પ્રસાદ અને એમનો ત્રીજો ભાઈ નરેન્દ્ર પ્રસાદ જે અઢાર વર્ષની વયે કેન્સરમાં ગુજરી ગયો હોય છે તો આ ત્રણ ભાઈઓ છે આ વાત એટલા માટે અહીંયા છે કે આપણે આનંદ કુમારના જીવન ની જે શરૂઆત થઈ એ શરૂઆતની અંદર એ સંઘર્ષો કયા સંજોગોમાં આવ્યા એનો ખ્યાલ આના પરથી આપણને આવવાનો છે અને એ ત્રણેય રાજેન્દ્ર પ્રસાદ મીના ને નરેન્દ્ર પ્રસાદ એમના પિતાજી કામતા પ્રસાદ અને શાંતિ દેવી આ જે વ્યક્તિ છે આટલા લોકોનું પરિવાર છે તો એ પરિવારની અંદર સતત દુઃખનો પ્રવાહ દુઃખના ડુંગર જેને કહીએ તૂટતા રહ્યા ઓગણીસો સાઠની આજુબાજુની વાત આપણે કરી રહ્યા છીએ હવે એ લોકો જે રહેતા એ વિસ્તાર ગોડીય મઠ વિસ્તાર એટલે એવું કહેવાય છે કે બિહારની અંદર જે દિલ્હી હાવડાને જોડતી સૌથી વ્યસ્ત આખા દેશની સૌથી વ્યસ્ત રેલવે લાઇન છે એ રેલવે લાઇનથી પંદર ફૂટ દૂર એમનું ઘર આવેલું છે પંદર ફૂટ એટલે તમે ગણી લો કે કેટલા થશે તો એ પંદર ફૂટ દૂર રેલવે ટ્રેક થી એમનું ઘર આવેલું છે એટલે સતત એમનું ઘર ધ્રુજતું હોય ફૂટ દૂર અને ભાડેનું ઘર ઘર પણ કેવડું આઠ બાય આઠના ના બે ઓરડા આઠ ફૂટ બાય આઠ ફૂટના બે રૂમ એક રસોડું અને એક વરંડો આમાં આ સમગ્ર પરિવારે રહેવાનું જે તમને પાત્રો કયા એ એ એટલામાં જ રહેવાનું સીધ સિચ્યુએશન ક્યાંથી એ એ વ્યક્તિ બ્રોટઅપ થયો અને ક્યાંથી એમનામાં જે કન્સેપ્ટ ડેવલપ થયા એ આ સિચ્યુએશનમાંથી એ આવે છે બંને ભાઈની એક એક રૂમ નરેન્દ્ર પ્રસાદ તો ગુજરી ગયેલા કેન્સરમાં અને એ ગુજરી જવાનો આઘાત એમની માતા શાંતિદેવીને એટલો બધો લાગેલો કે એમાંથી બહાર નહીં આવી શક્યા ત્યારે એમને એમના પરિવારજનોએ કીધું કે આપણા પરિવારની દીકરી દિલ્હીમાં રહે છે તું ત્યાં જા અને ત્યાં જઈને રહે અને એ શાંતિદેવીને થોડાક દિવસ હવાફેર કરવા માટે દિલ્હી મોકલાવે છે અને ત્યાં એ કોઈક દાણાવાળા બાબાને મળવા જાય છે શાંતિદેવી એટલે આનંદકુમારના જન્મ પહેલાંની વાત અને એની દાદી જે છે એ ત્યાં કોઈ દાણાવાળા બાબાને મળવા જાય અને એ બાબાએ કીધું કે આ દાણા તને આપું અને તમે જરા ચિંતા ન કરો તમારો દીકરો એટલે નરેન્દ્ર પ્રસાદ જે ગુજરી ગયો છે તો એ તમારો દીકરો ફરી પાછો તમારા ઘરે આવે છે રસ્તામાં જ છે જરા ચિંતા ન કરતા અને આવા આશ્વાસન સાથે એ શાંતિદેવી પોતાના ઘરે પાછા આવે અને દિલ્હીમાં રોકાયેલા છે આ પરિવારની આવી પરિસ્થિતિ રાજેન્દ્ર પ્રસાદ એના પિતાજી અને મીના પ્રસાદ બંને એક એક રૂમમાં રહી અને એના માતા પિતા કામતા પ્રસાદ અને શાંતિદેવી ગમે તે રૂમમાં સૂઈ રહી આ પરિસ્થિતિ એમની હતી એમના પરિવાર પાસે ત્રીજો રૂમ નહોતો અને આવી કપરી પરિસ્થિતિમાં આવા ફેમિલી બેકગ્રાઉન્ડમાં પહેલી જાન્યુઆરી ઓગણીસો ને તોતેર આપણે ટાઈમલાઈન એટલા માટે સાથે જોતા જઈએ કે આ બધી રિસન્ટ વાતો છે એટલે આપણા ધ્યાનમાં એ બધા સમયગાળા આવશે કે આપણે તે સમયે ક્યાં હોઈશું આવી વાતો પણ કદાચ આવી શકે તો પહેલી જાન્યુઆરી ઓગણીસો તોતેરના રોજ દેવી અને રાજેન્દ્ર પ્રસાદ એમને ત્યાં એક સ્વસ્થ પુત્રનો જન્મ થાય છે એ પુત્રનો જન્મ થતાની સાથે ઘરમાં આનંદની લહેર વ્યાપી જાય કે આપણા ઘરમાં કેમ કે એ લોકો પાસે આનંદ માણવા માટે કંઈ નથી પણ એક દીકરાનો જન્મ થયો એક સ્વસ્થ પુત્ર આવ્યો અને દવાખાનાની સગવડ તો છે નથી શાંતિદેવી જે એમની સાસુ છે જે દિલ્હીથી પરત આવી ગયેલા છે એક આશા સાથે આવેલા અને તે જ વખતે એમની વહુ દેવી ગર્ભવતી એમને એમ થયું કે મને જે બાબાએ કહ્યું તે દીકરો આ જ જન્મવાનો હશે એવી શ્રદ્ધા એમણે રાખી અને દેવી વહુની કાળજી એમણે રાખવા માંડી અને એમને ત્યાં વન ફર્સ્ટ જાન્યુઆરી નાઇન્ટીન સેવન્ટી થ્રી આનંદકુમારનો જન્મ થયો જન્મ થયો તે વખતે એના પિતા રાજેન્દ્ર પ્રસાદ ઘરે નહોતા એ કલકત્તા પોતાના નોકરીના અર્થે ગયા હતા રાજેન્દ્ર પ્રસાદ એ પોતે રેલવે વિભાગની અંદર આ ટપાલની જે સોર્ટિંગ કરે એ સોર્ટિંગ કામ કરતા હતા એટલે એમની નોકરી હતી પોસ્ટ વિભાગમાં નોકરી કરે અને રેલવેની સાથે પોસ્ટનું લાયઝનિંગ કરે તો એ સોર્ટિંગ કરે તેમાં એ કલકત્તા ગયેલા તે વખતે સંદેશા વ્યવહારની આજરા જેવી સુવિધા આનાથી પણ ખરાબ સુવિધા એટલે ખબર જ નહીં પડે એમને પુત્રનો જન્મ થયો એમને ખબર જ નહીં અને બે દિવસ પછી એ જ્યારે પરત આવતા હતા તે વખતે એને કોઈક મિત્રએ મજાક કરી કે તમે તો પિતા બની ગયા અભિનંદન તમને તો એમને ખબર જ નહીં એ ઘરે પહોંચ્યા ત્યારે એમને ખબર પડી જ્યારે દેવીને પુત્ર રત્નનો જન્મ થયો એમણે ઘરમાં બે પુરુષો એક મીના જે અપંગ છે અને કામતા જે એના દાદા છે એ દેવીએ પુત્ર આપ્યો કે આ પુત્ર રત્ન આપણે ત્યાં આવ્યો છે અને એ લોકો એક એક અંદર આનંદના સમાચાર કે પ્રસાદ પરિવારમાં એક સુંદર સ્વસ્થ દીકરાનો જન્મ થયો છે દાદાજી સાથે આનંદકુમારને ખૂબ બનતું અને એમની પાસેથી ઘણું શીખ્યા પણ કમનસીબે ત્રણ વર્ષની વય હતી અને કામતા પ્રસાદનું મૃત્યુ થાય છે નકડો આનંદ આનંદની જે નાનપણની વાતો છે તે એટલા માટે જાણવાની કેટલાક નાના બાળકો અને દીકરાઓ પણ છે કેટલાક એવી ઉંમરના વ્યક્તિઓ પણ છે કે જેમના દીકરાઓ કદાચ નાના હોય તો આ વાત આપણે એટલા માટે જાણવાની કે નાનકડા આનંદની અંદર વૃત્તિ ભારો ભાર ભરેલી હતી અને તેને પ્રોત્સાહન આપવાનું કાર્ય એના પિતાજીએ સતત કર્યું પ્રયોગો કરવા અને પ્રશ્ન પૂછવા પ્રશ્ન પૂછીને પ્રયોગ કરે અને એના ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરે ખોટા ઉકેલ આવે તો કંઈ નહીં પણ ઉકેલ સતત મેળવે એમના મનમાં આવેલા કેટલાક પ્રશ્નો એ પોતે આ પુસ્તકમાં જણાવે છે કાર પેટ્રોલથી કેમ ચાલે છે પાણીથી કેમ નથી ચાલતી આવા એવા પ્રશ્નો કે જે સાહજિક પ્રશ્નો બાળકને થતા હોય આપણે કહીએ કે ના આમાં આમ જ આવે પણ એ પોતે ચકાસણી કરતા અને સાથે પ્રયોગ કરતા અને પ્રયોગની અંદર ઘણી વખત તોફાન પણ થતું પણ એવા પ્રયોગોને કદી એના પિતાએ એને બેસાડી દીધા નથી એને દબાવ્યા નથી આ સૌથી મોટી વાત છે તો જ આનંદ કુમાર આનંદકુમાર બની શક્યા બીજી એક પરંપરા એમના પરિવારની તે સંગીતની પરંપરા એમના પરિવારમાં સંગીતનો વારસો સંગીતની સાધના વણેલી હતી અને આનંદ કુમાર પણ નાનપણથી આ સંગીતની સાધનામાં જોડાયેલા અગિયાર વર્ષની ઉંમરે આનંદ કુમાર તબલા વાદનની અંદર ત્યાંનું પ્રસિદ્ધ નાટ્ય થિયેટર છે અને એની અંદર અગિયાર વર્ષે તબલા વાદનમાં પ્રથમ આવ્યા હતા અને એમના કાકા જે અપંગ છે મીના પ્રસાદ તેમણે હાર્મોનિયમ વગાડ્યું હતું એટલે કહેવાનો અર્થ કે આખા એ પરિવારને સંગીતનો વારસો અને પાછળથી આવે છે કે પ્રણવ કુમાર જે ખરો એમનો ભાઈ એ ખૂબ સારા વાયોલિન વાદક તરીકે એણે અનેક મોટા સ્ટેજ શો કર્યા છે અને પછી જ્યારે સુપર થર્ટી અને સ્કૂલની સ્થાપના કરી ત્યારે પ્રણવે પોતાનો એ સંગીતનો ધંધો છોડીને પોતે આની અંદર વહીવટમાં જોડાયા અને આનંદકુમારને સાથ આપ્યો પણ સંગીતનો વારસો એમના પરિવારને મળ્યો હતો અને આનંદકુમાર પણ એમાં હિસ્સેદારી નોંધાવતા હતા શિક્ષણને સતત પ્રોત્સાહન આપવું એ આનંદકુમારના પિતા અને દાદા બંનેનો ગુણ હતો કે શિક્ષણ થકી જ વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ એની ધારણાઓ બદલાઈ શકે એવું મક્કમપણે માનતા હતા આમ માન્યતા આપણને એમ થાય કે એવા વિચારો તો આપણા બધાનામાં છે આપણા બધાનામાં કેટલી તીવ્રતા સાથે છે એ આપણે વિચારવાની જરૂર છે આપણે ઘણી વખત એવું થાય છે ઘણી બધી વ્યક્તિઓનું કદાચ હું પણ એમાં સામે લઈ શકું કે ભણતરને શિક્ષણને રોજગારી માટે કમાવા માટે વધુ પગારવાળી નોકરી માટેનું એક માધ્યમ સમજી બેસીએ છીએ પણ શિક્ષણ એ વ્યક્તિને બદલવા માટેનું એકમાત્ર માધ્યમ છે એવું એમના દાદા અને પિતા મક્કમપણે માનતા હતા અને તે જ વાત આનંદકુમારે પણ પકડી રાખી અને એ જ વાતને ધ્યાનમાં લઈએ એને લઈને એણે વંચિતોના ઉત્થાન માટેનો શ્રેષ્ઠ માર્ગ એમણે પસંદ કર્યો એનું એક દાખલો પુસ્તકમાં ખૂબ સરસ આપેલો છે મીના પ્રસાદ તો અપંગ હતા રાજેન્દ્ર પ્રસાદ ભણવા જતા અને એમના પરિવારને પ્રથમ સ્નાતક બન્યા હતા ગ્રેજ્યુએટ ફર્સ્ટ ગ્રેજ્યુએટ એ બન્યા હતા નાઇન્ટીન સિક્સટી ફોર સિક્સટી ફાઇવની વાત છે તો એ રાજેન્દ્ર પ્રસાદ મીના પ્રસાદને ખભે બેસાડીને સ્કૂલે લઈ જતા એટલે કહેવાનો અર્થ કે એ પરિવારની આંતરિક એકતા કેટલી હશે એ પણ આપણને અહીંયા ખબર પડે અને સાથોસાથ અપંગ છે તો પણ એને ભણવાની એટલી તક મળવી જોઈએ આવી વાત પણ એમના મનમાં સ્થાપિત હતી એક વખતનો એક પ્રયોગ એ ખૂબ જાણીતો છે આનંદકુમાર હંમેશા કંઈ ને કંઈ નવું કરતા એક વખત એમણે કાલ્પનિક રેડિયો બનાવ્યો રેડિયો બનાવે એટલે એન્ટેના ઊભું કરવું પડે એન્ટેના ઊભું કરવા માટે જેટલું ઊંચું હોય તેટલો રેડિયોના સિગ્નલ સારા પકડાય એ કોઈ પણ વસ્તુને તરત ખોલી કાઢતા એમની સાથે ડિસમિસ વગેરે ચાર પાંચ સાધનો એ હંમેશા એક ટેકનિશિયનની જેમ સાથે જ હોય અને આજે હું વાત કરું છું એ લગભગ આઠ નવ દસ વર્ષના આનંદની વાત છે તો એક વખત એક લાઇટના થાંભલા પર ચડ્યા અને આ કાલ્પનિક રેડિયો બનાવતી વખતે ત્યાંથી પડ્યા વાગ્યો ફળિયામાં ખબર પડી કે છોકરો પડ્યો છે એટલે બધા એકી અવાજે બોલ્યા આનંદ જ હશે આવી એમની છાપ નાનપણની અને પ્રયોગશીલ બીજો એક પ્રયોગ એમણે કર્યો અને ઘરમાં બ્લાસ્ટ થયો ધડાકો થયો બોમ્બ ધડાકો એટલે બધા ભેગા થઈ ગયા ફળિયાના પચાસ સાઠ લોકો અને આનંદકુમાર નીચું મોજ નાખીને ઊભા હતા અગિયાર બાર વર્ષની આ ઘટના છે અને એની મમ્મી એને ખીજાય એના પપ્પા મરક હસતા હતા જોતા હતા મોડા પર કૃત્રિમ ગુસ્સો લાવીને આનંદ કુમાર તરફ પણ એમને ખબર હતી કે એમનો દીકરો એ કંઈ કર્યું હશે ને એવડી મોટી ભૂલ નથી કે જેના કારણે એને ખીજાવવું પડે તો એમને પૂછ્યું કે દીકરા શું કહેતો હતો તો કેમિસ્ટ્રીમાં બેન આવે કાર્બાઇડ તેમણે કીધું કાર્બાઇડ અને પાણી ભેગા થાય ને તો ઉર્જા ઉત્પન્ન થાય કેલ્શિયમ કાર્બાઇડનો આપણે પાણી સાથેનો પ્રયોગ જાણીતો છે તો એ હું જોવા માંગતો હતો કે કાર ચલાવે તેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે કે કેમ તો એની મમ્મી કે ક્યાં કાર ચલાવવાની વાત કરે આ તો બોમ્બ ધડાકો હતો અને ત્યાર પછી એના પપ્પાએ કીધું કે કદાચ ઉર્જા ખોટે રસ્તે નીકળી ગઈ હશે પછી એની મમ્મી એના પપ્પા તરફ જોઈ કે ખીજાય છે કે કેમ એટલે એના પપ્પાએ એને કૃત્રિમ ભાવ સાથે કીધું કે બીજી વખત દીકરા આવું ન થાય તેનું ધ્યાન રાખજે પણ આનંદ અને એના પપ્પા બંનેને ખબર હતી કે એમની વચ્ચે એવું અંડરસ્ટેન્ડિંગ હતું કે એને ખીજાવવા માટે નહોતું કીધેલું એ વાત એને પ્રોત્સાહન એના પિતાનું સતત મળતું રહ્યું હતું અને માતાનું પ્રોત્સાહનની વાત તો પાછળથી આવે છે કદાચ એ વાત સાંભળીને આપણને એની માતાને પણ વંદન કરવાનું મન થાય એવી વાત પણ આવે છે પણ એટ ધેટ ટાઈમ એટ ચાઇલ્ડહુડ એના પિતા એને પૂરેપૂરો સપોર્ટ કરતા અખબાર વંચનની વાત એ ખૂબ જાણીતી છે હવે નાના નાના મુદ્દાઓ થકી જે આનંદનું ઘડતર થયું એની વાત કરીએ ઘરમાં અખબાર આવે એટલે અખબાર ત્રણ ભાગમાં વહેંચાઈ જાય એના પાનાઓ એના પપ્પા એક ભાગ લઈ એનો ભાઈ એક ભાગ લઈ અને પોતે એક ભાગ લઈ અને પછી એ પાનાઓ વારાફરતી વાંચે અને એના ઉપર ચર્ચા કરે આનંદકુમાર પોતે જણાવે છે એનો એક લેટેસ્ટ વિડીયો અત્યારે જોશ પર આવેલો હતો એ પણ મેં જોયો તો એ પોતે જણાવે છે કે મારા જે અભિગમો ગળાયા એમાં મારા પપ્પાના એંગલથી મેં દુનિયાને જોવાની શરૂઆત કરી લઈ એના પિતા ખૂબ પરોપકારી હતા અને રાજકારણ અને ધર્મ ફિલિસોફી એના ઉપર ખૂબ સારું ચિંતન કરી શકતા હતા તો એ બધા જ એંગલ એમણે આનંદકુમારમાં આવી ચર્ચાઓના માધ્યમથી દાખલ કરેલા છે એ વાત આપણને દેખાય છે એટલે આનંદકુમાર આજે દેખાય છે પણ એની પાછળ જે છે એના પરિવારની જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગ છે અને અજાણતા અપાયેલી પણ છતાં ચોક્કસ આયોજન એની અંદર દેખાતું હતું આનંદકુમાર એક જગ્યા એવું જણાવે છે કે મને ચાર પાંચ અખબાર વાંચવાની જો ટેવ પડી હોય તો એ મારા પિતાને લીધે એક અખબાર આપણે એમ કહીએ સામાન્ય કે એક અખબાર ન વાંચવું જોઈએ એકથી વધારે અખબાર વાંચવા જોઈએ તો આપણને અલગ અલગ તંત્રીઓનો અભિગમ ખબર પડે તો એ ટેવ મને મારા પિતાજી થકી મળી હતી એવું એ જણાવે છે આનંદકુમાર મોટા થાય છે કોલેજમાં જાય છે એના બધા ઘણા બધા પ્રાધ્યાપકો માટે એક જિજ્ઞાસુ વિદ્યાર્થી તરીકે એ પોતે પ્રસ્થાપિત થાય છે એક પ્રાધ્યાપક એના જણાવે છે બિહાર કોલેજ ઓફ એન્જિનિયરિંગ જે હવે અત્યારે એનઆઈટી તરીકે પ્રસ્થાપિત થઈ છે તો એ કોલેજના એક પ્રાધ્યાપક એને જણાવે છે કે એક વખત મેં આનંદને કહ્યું કે મેથેમેટિક્સનો આ સવાલ છે અને આપણે સોલ્વ કરવાનો અને જો ન સમજાય તો મને કોઈ પણ વિદ્યાર્થી ગમે ત્યારે પૂછી શકે બેન તમને તો ખબર હશે કેટલા વિદ્યાર્થી તમારા ઘરે પૂછવા આવતા હોય તો આનંદને એમ થયું કે મારા પ્રોફેસરના ઘરે પૂછવા જો એનાથી રહેવાય જ્યાં સુધી સોલ્વ ન કરે અને એના ઘરે જઈને ટકોરા માર્યા પ્રાધ્યાપકે એને ગોળ ગોળ સમજાવીને મોકલી દીધું કે અત્યારે સમય નથી કાલે આવજે બીજે વખત દિવસ એ જ સમયે ફરી પાછું ત્યાં ઉપસ્થિત આ મીન બાર બારના પાસેથી જ પ્રાધ્યાપક મોકલી સ્વાભાવિક રીતે એવા વિદ્યાર્થીઓ કયા હેતુસર આવતા હોય ખબર નહીં સાત આઠ દિવસ પછી પ્રાધ્યાપકને એમ થયું કે આ વિદ્યાર્થી એક અલગ માટીનો બનેલો છે અને પછી તો એના પરિવારનો સભ્ય જેવો બની રહ્યો પણ એની ગણિત પ્રત્યેની જે રૂચિ છે એ રુચિ અદ્ભુત હતી મેથેમેટિક્સના જીનિયસ હતા એ વાત ઘણી બધી જગ્યાએ પ્રસ્થાપિત થયેલી છે એટલે આનંદકુમારીની સુપર થર્ટી થકી તો જાણીતા છે પણ એની બુદ્ધિમત્તા જે છે એ બુદ્ધિમત્તા ગણિતની અંદર અસાધારણ હતી એ વાત સાબિત થયેલી છે અને એના પ્રિય ગણિત શાસ્ત્રી એ રામાનુજન રામાનુજનનું જીવન એ પોતે અનુસરતા હોય અને પોતે જીવતા હોય એવું એમણે ઘણી જગ્યાએ પુસ્તકમાં અને એના જીવનમાં પ્રસ્થાપિત કર્યું છે રામાનુજનની પ્રતિભાથી આપણે સૌ પરિચિત છીએ ઓગણીસ વર્ષની વયે આજે ગણિત પ્રેમની વાત કરીએ ને બેન ઓગણીસ વર્ષની વયે દસ આઠ ઓગણીસો બાણુંના રોજ એ પોતે રામાનુજન મેથ્સ ક્લબની સ્થાપના કરે છે બાળકો માટે કે બાળકોને ગણિત એને વિસ્તારના આજુબાજુના બાળકોને ગણિત શીખવવા માટે ઓગણીસ વર્ષે એણે મેથ્સ ક્લબની સ્થાપના કરી પોતે તો ભણી રહ્યા છે અને સાથે એ બાળકોને પણ આવું ગણિત શીખવવું જોઈએ એમને રસ લેતા કરવા જોઈએ અને શિક્ષણ આપવાની જે એની જે મહેચ્છા છે એ ખૂબ નાની વયે દેખાય ઓગણીસ વર્ષ એ એવી ઉંમર નહીં મળે કે જ્યારે તો પોતાની કેરિયરનું ખૂબ દૂર છે તે વખતે એણે એ શરૂઆત કરી હતી લાઇબ્રેરીમાં સતત વાંચતા લાઇબ્રેરીમાં મેથેમેટિક્સના જર્નલ્સ વાંચતા સુપર થર્ટી મૂવીમાં તો એક કિસ્સો થોડોક ટ્વિસ્ટ કરીને બતાવેલો છે પણ એ પોતે લાઇબ્રેરીયન કંટાળી જાય એટલી હદે વાંચતા ઘણી વખત લાઇબ્રેરીયન લાઇટ બંધ કરી દેવી પડે તો પણ એ લાઇબ્રેરીમાંથી જવાનું નામ ન લે અને પરદેશના જે જર્નલ્સ એ પોતે એની અંદર એનું સૌથી પહેલું ઓગણીસો ને ત્રાણુંમાં એટલે એની ઉંમર વીસ વર્ષની તે વખતે હેપી નંબર્સ નામનું રિસર્ચ પેપર પબ્લિશ થયું આ ઉંમરની વાત એટલા માટે કરતા જઈએ કે આપણે કદાચ ઉંમરના એ તબક્કામાં કયા પડાવ પર હોઈશું એ આપણે વિચાર કરવાનો રહ્યો તો એ સંજોગોમાં એના જીવનનું જે ઘડતર થતું ગયું વીસ વર્ષે પરદેશની જર્નલ અને એની અંદર એનો પેપર પબ્લિશ થાય છે ઓગણીસો ને માં આ બધા દરમિયાનમાં આનંદકુમાર ગણિતના જીનિયસ તરીકે કોલેજમાં પ્રસ્થાપિત થઈ ચૂકેલા ગણિતની અંદર એની પ્રતિભા અસાધારણ છે એવો પ્રાધ્યાપકો જાણતા થઈ ગયેલા સાથે સાથે બાળકોને સરસ રીતે ભણાવે છે એ સેવા પણ એની પ્રસ્થાપિત થઈ ચૂકેલી અને એના પ્રાધ્યાપકોની પ્રેરણાથી અને કહેવાથી એણે કેમ્બ્રિજમાં એડમિશન માટે અરજી કરી એ નાઇન્ટીન નાઇન્ટી ફોર એટલે એટ ધ એજ ઓફ ટ્વેન્ટી વન એકવીસ વર્ષે એણે અરજી કરી અને ખૂબ આનંદના સમાચાર મૂવીમાં પણ સરસ રીતે બતાવેલા છે અને આમાં પણ એ જ નિરૂપણ કરેલું છે કે જેવો કાગળ આવે અને કેમ્બ્રિજમાં એડમિશન મળી જાય અને આખા ફળિયાની અંદર કે આનંદ કેમ્બ્રિજ જશે કેમ્બ્રિજ શું છે એ ફળિયામાં કોઈને ખબર નથી કેમ્બ્રિજ એ યુનિવર્સિટીનું નામ છે અને ત્યાં એને પ્રવેશ માટે ખૂબ બુદ્ધિમત્તાવાળા વિદ્યાર્થીઓ જોઈએ એવી કોઈ જ વાત ખબર નથી આનંદ કેમ્બ્રિજ જશે આ સમાચાર અને એક શબ્દ આનંદ માટે વાપર્યો છે કે ઉદાસ હાસ્ય સાથે ઉદાસ હાસ્ય સાથે આનંદ એક જગ્યાએ ઊભો રહીને એ વાત જોતા હતા ત્યાર પછી પૈસા જોઈએ ખૂબ પૈસા જોઈએ અને એ જે જગ્યાએથી આવે છે એને માટે તો કદાચ અશક્ય એટલા પૈસા જોઈએ એમણે રિસોર્સ શોધવાનું શરૂ કર્યું એનજીઓ પાસે પૈસા માંગ્યા દાતાઓની મદદ મદદગાર પણ એવું લખેલું છે કે ભાઈ કોઈ જગ્યાએ આવો જ્યારે વખત આવે ને બધા એનજીઓને બધા કહેવાના રહી જાય છે કોઈ મદદ કરતું નથી અને એમના કિસ્મતમાં જુદું લખ્યું હશે એમને કોઈની મદદ મળતી નથી રાજકીય નેતાનો કિસ્સો પણ આપેલો છે કે નેતા પાસે જાય છે અને જે નેતાએ એમને ઇનામ આપેલું હોય તે નેતા પણ એમને મદદ કરવાની ના પાડી દે છે કે પૈસાના ચક્કરમાં પડશો નહીં અને આવી વાત કરીને ગોળ ગોળ વાત કરીને મોકલી આપે છે અને તે વખતે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે અને પિતાજીનું અવસાન તે જ વખતે થઈ જાય છે પિતાજીનો અવસાનની પરિસ્થિતિ એટલે જે પિતાએ કહ્યું હતું કે પૈસાની ચિંતા નહીં કરતો એ પિતા જ ન રહ્યા હવે એના અરમાનોનું શું એટલે આનંદ એ પોતાના અરમાનોને બ્રેક મારે છે સ્વપ્નોને બ્રેક મારે છે કેમ્બ્રિજ જવાનું સ્વપ્ન એનું દૂરદાણી થઈ જાય છે અને રામાનુજન જે મેથેમેટિક્સની ક્લબની સ્થાપના કરી લે એને હંગામી ધોરણે બંધ કરી દે છે ત્યાર પછી પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ એને પરિવારનું દેવું થઈ ગયેલું એ ચૂકવવાની મુશ્કેલી અને તે વખતે એની માતા જે આજ સુધી દેવી એનો રોલ હવે શરૂ થાય છે દેવી આજ સુધી ઘર પરિવાર ગૃહિણી રસોડું સોશિયલ આટલું સાચવતા હતા એની પાસે બીજી એવી લાયકાત નહોતી કે પૈસા કમાઈ શકે પણ એમણે પાપડ બનાવવાના ધંધાની શરૂઆત કરી આનંદકુમારના પ્રવચનમાં કે છે કે પાપડ એવું ભારતીય ફરસાણ છે જે ખૂબ પ્રિય છે અને દરેક ઘરમાં વપરાય છે એ બનાવવાની શરૂઆત કરી આપણે પણ જાણીએ છીએ કે આપણી આજુબાજુ ઘણી બધી બહેનો પાપડ વ્યવસાય સાથે જોડાયેલી હોય અને એ પાપડ બનાવવાની શરૂઆત કરે છે એ પાપડ વેચવા માટે આનંદકુમાર સાયકલ પર ઘરે ઘરે અને સોસાયટી સોસાયટીએ જતા એ સંઘર્ષમાં એ ત્રણેય ભાઈઓ જોડાયેલા હતા ત્રણેય ભાઈ એક સરખા એ તમામ રાજેન્દ્ર પ્રસાદ જ્યારે જીવતા હતા ત્યારે એને પપ્પા કહેતા પિતાજી અને એના જે કાકા મીના પ્રસાદ એને ગુરુજી કહેતા આ એક જ સંબોધન ઘરમાં ત્રણેય ભાઈ માટે કોમન કોણ સગાભાઈને કોણ પિતરાઈ ભાઈ એ ખબર પડતી નહીં તો આનંદ પ્રણવ અને ઓમ ત્રણે ત્રણ એ આ સંઘર્ષમાં જોડાયેલા થોડો સમય થાય છે અને એકની અંદર ઘરની આર્થિક સ્થિતિ સ્થાયી બને છે સદ્ધર બને એમ તો નહીં કહેવાય પણ સ્થાયી બને છે કારણ કે એક નિયમિત આવક શરૂ થઈ ગઈ એટલે એ લોકોને એમ થાય છે કે હવે બરાબર છે અને એમણે એક જ વર્ષ પછી એવું નક્કી કર્યું કે હવે રામાનુજન સ્કૂલ પાછી શરૂ કરવી છે સીધ હિસ્ટ્રી કેવી રીતે રચાઈ આનંદ આનંદનું જે ડેસ્ટિની હતું એ નક્કી હતું એટલે સંજોગો આવવાથી એ થોડુંક ડિસ્ટ્રેક્ટ થયું પણ ફરી પાછું આનંદને ત્યાં જ લઈ જવા માટે નક્કી કર્યું હોય એમ એક જ વર્ષમાં ફરી પાછું રામાનુજન સ્કૂલની આનંદ શરૂઆત કરે છે એકચ્યુઅલી તો એ ટ્યુશન ક્લાસ છે શરૂઆત કરી તો એ તો એક પ્રકારના કોચિંગ ક્લાસ છે અને બિહારની અંદર અને પટણાની અંદર કોચિંગ ક્લાસનો જે વ્યવસાય છે તે બરાબર ફૂલ્યો ફાલ્યો છે તો એ વ્યવસાયની અંદર આનંદકુમાર ગરીબ બાળકો માટે આ જે શાળા ચલાવતા એની વાર્ષિક ફી એક હજાર રૂપિયા હતી આખા વર્ષની ફી એક હજાર અને એમાં એ તૈયારી કરાવતા ઓગણીસો ને છન્નુંમાં આ સ્કૂલની અંદર છત્રીસ વિદ્યાર્થીઓ હતા પણ આનંદકુમારની ભણાવવાની શૈલી વિશે જે વાત અંદર કરી છે એ પોતે સીધા જવાબો આપતા નહીં પણ બાળકો એ પોતે જાતે જવાબ શોધે એવો એ પોતે માહોલ ઊભો કરતા એવો પ્લેટફોર્મ ઊભો કરતા અહીં એક ગણિતના શિક્ષક તરીકે અમે પણ આ કામ જ્યારે કરતા હોઈએ ત્યારે આનંદકુમારની શૈલીમાંથી શીખવાનું મળે એવું થાય કે એને શીખવી નથી દેવાનું બાળકને પણ એને કેવી રીતે શીખે એને જાતે ઉકેલ માટે એને એને સ્ટ્રેન્થન કરવાનો છે અને એ કામ આનંદકુમારે કર્યું એની નામના તો હતી જ અને એમણે જેવા ક્લાસીસ શરૂ કર્યા વિદ્યાર્થીઓની સંખ્યા કૂદકે અને ભૂસકે વધવા લાગી પંચાણુંમાં ફરી પાછું શરૂ કર્યું છન્નુંમાં છત્રીસ વિદ્યાર્થીઓ સત્તાણુંમાં ત્રણસો વિદ્યાર્થીઓ સી ગ્રાફ કેટલો ઊંચક્યો એક જ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા અદ્ભુત વધી ગઈ અઠ્ઠાણુંમાં ચારસો અને બે હજારમાં પાંચસો વિદ્યાર્થીઓ અને એવા બાળકો કે જે બાળકોને આર્થિક રીતે મુશ્કેલીઓ એવા બાળકો માટે મોર ધેન એ સ્કૂલ એમ જોવા જઈએ તો ઘણી સ્કૂલની સાઈઝ આટલી નહીં હોય એના કરતાં મોટા એના ક્લાસીસ એમણે કર્યા આવક પણ એમાંથી મળતી થઈ અને આ જ કારણે એમને કોચિંગ માફિયાઓ શબ્દ જે વાપર્યો છે તે કોચિંગ માફિયાઓ તરફથી હુમલા થયા એમના ઉપર કારણ કે એમના વ્યવસાયને સીધી ખોટ લાગતી હતી જ્યારે દસ દસ હજાર ફી લેવાતી હોય ત્યારે હજાર રૂપિયામાં કોઈ વ્યક્તિ ટ્યુશન કરાવતો હોય તો અને તે પણ પાછું જેન્યુઇનલી અને જીનિયસ રીતે કરાવતું હોય તો સ્વાભાવિક રીતે એમને નુકસાન થાય અને એમની સ્કૂલ પર ફાયરિંગ થયું એમનો જે ખાસ રક્ષક અને તેમની સ્કૂલમાં કામ કરે એ મુન્નો એ મુન્નાનો ખાસ આભાર આનંદકુમાર માને છે મૂવીમાં તો એવું બતાવેલું છે કે આનંદકુમારને ચાકુ અને ગોળી મારવામાં આવેલી પણ વાસ્તવમાં એનો જે એનો માણસ છે મુન્નો એ મુન્નાને ચાકુ મારેલું નસીબ જોગે નહીં તો એ મૃત્યુ પામ્યો હોત અને એ જે સ્કૂલ ચલાવતા એ ભાડાની જગ્યા એ ભાડુવતને પણ કીધું કે તમે અમને ખાલી કરાવી દો અને એ પણ હવે આ સ્કૂલ ચાલુ રાખવા માટે રાજી નહોતા આવા સંજોગોમાં બે હજાર બેમાં સ્કૂલ ચાલે છે ફૂલે ફાલે છે અને અહીંયા એક એવી ઘટના બને છે કે જે આનંદકુમારના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ લાવે છે જે ટર્ન લાવે છે એમનું જે સેન્સ કરે છે એ ઘટના અહીંયા બને છે બે હજાર બેમાં અભિષેક રાજ કરીને એક વિદ્યાર્થી એમની પાસે આવે છે એમની પાસે વર્ષની એક હજાર રૂપિયા ફી આપવાના પૈસા નથી એની પાસે ફી માંગે એની મમ્મી લઈને આવી છે ટ્યુશનમાં મૂકવા માટે અને એમ કહે છે કે મારા પપ્પા નહીં બટાકાની ખેતી છે અને એની જ્યારે ઉપજ આવશે ત્યારે અમે ફી આપી શકશું આ એક ઘટના જોઈ બીજે દિવસે કિશન કુમાર કરીને એક વિદ્યાર્થી આવે છે પગમાં ચંપલ નથી શર્ટ ફાટેલું છે અને એમ કહે છે કે ક્યાં રહી છે અહીંયા ટ્યુશન કરવા આવશે તો એમ છે કે ધનિક વ્યક્તિના ઘરે એના ઘરની દેખરેખ રાખું છું કિશન કુમાર એ વિદ્યાર્થી આનંદ કુમારને જવાબ આપે છે કે હું ધનિક વ્યક્તિના ઘરે ઘરની સંભાળ રાખું છું અને તમારે ત્યાં ટ્યુશન આવું છું આનંદ કુમારને શક જાય છે એની વાત ઉપરથી કે બાળકને પારખી પાડે છે કહે છે કે કોના ત્યાં છે તું મને સરનામું આપ આનંદ અને પ્રણવ બંને એ ઘરે જાય છે તો એ કોઈ ધનિક વ્યક્તિના ઘરે નીચે દાદર નીચે સુઈ રહેતો હતો અને રાત્રે સ્ટ્રીટ લાઇટમાં બેસીને ભણતો હતો આનંદ કુમારનું હૃદય અહીંયા દ્રવી ઉઠે છે એમ કહે છે કે જે પરિસ્થિતિમાંથી હું પસાર થયો હતો એ જ પરિસ્થિતિ આવા હજારો બાળકો સાથે બની રહી છે અને હું મારો ધંધો અને મારી સ્કૂલ મારા કોચિંગ ક્લાસ ચલાવી રહ્યો છું આ વાત વ્યાજબી નથી એને મનમાં એમ થાય છે કે મારે કંઈક કરવું જોઈએ આવું એમનું હૃદય જાગી જાય છે અને ત્યાર પછી એ અને પ્રણવ બંને એમ કારણ કે બંનેને ઇન્ટ્યુટિવ છે એમને અંતસ્પૂર્ણ થાય છે એ નક્કી કરે છે કે મારે આમના માટે કંઈક કરવું જોઈએ પણ આ બાળકો માટે કિશન કુમાર પાસે રહેવા માટે ઘર નથી ખાવા માટે ભોજન નથી આનું શું કરવું ટ્યુશન તો હું કરાવીશ અને એવો ટ્યુશન કરાવવાની સાથે સાથે આ બાળકોને પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરાવતા જ હતા અગાઉથી કરાવતા હતા કેમ કે એમને મેથેમેટિક્સની અંદર એમને પોતે માસ્ટરી હતી તો એમને નક્કી કર્યું એની મમ્મીને પૂછ્યું કે મમ્મી તારાથી ત્રીસ બાળકોને બનાવીને જમાડાશે ખોરાક બનાવીને જમાડાશે એની મમ્મી કહે છે કે તું શું કરવા બેઠો છે આપણા ઘરના તું ટાંટિયા બે ભેગા થતા નથી અને તારે સેવા કરવી છે તારા પપ્પાની જેમ એના પિતા એ પણ ખૂબ પરોપકાર વૃત્તિના હતા તો એની મમ્મી એમાં સંમતિ આપે છે એમને એમ થાય છે કે એ દીકરાના અંદર બાપના ગુણ બરાબર ઉતર્યા છે અને શરૂઆતમાં એ જણાવે છે કે અમે પચાસ બાળકોને રાખવાનું એટલે ભણાવવાનું રાખવાનું અને જમાડવાનું નક્કી કર્યું હતું પણ અમને એમ થયું કે અમારાથી એટલા બધાને ખવડાવી નહીં શકાશે એટલે અમે ત્રીસનો આંકડો નક્કી કર્યો સીધે સુપર થર્ટી નહીં તો આજે સુપર ફિફ્ટી કહેતા હોતા આપણે પણ સુપર થર્ટી જે ત્રીસ બાળકો નક્કી કર્યા એ ત્રીસ જ બાળકોને આપણે ખવડાવવાનું ભણાવવાનું અને સાથે પરીક્ષાની તૈયારી કરાવવાની આ સુપર થર્ટી નામ આપનાર પ્રણવ હતો આપણને જે જે વાત કરીએ છીએ એ પ્રણવે કીધું કે ચાલો આપણે આપણી આ પ્રોજેક્ટનું નામ એકચ્યુઅલી સ્કૂલ તો ચાલે છે ટ્યુશન ક્લાસ તો ચાલે છે અને એમાંથી જે આવક થાય છે એ આવક એ આ પ્રોજેક્ટમાં વાપરે છે તમે જોજો એમનું મેળ કેવી રીતે બેસાડે પહેલી આવક બધી અમા નાખી દે અને પછી એ ચલાવે છે તો સુપર થર્ટી નામ રાખીએ આ પ્રોજેક્ટને એવો પ્રણવ સૂચવે છે પ્રણવે એનો વાયોલિનનો ધંધો અને ગાયનના કાર્યક્રમો બંધ કરે છે આની અંદર પ્રોજેક્ટ મેનેજર અને વહીવટ કરવા માટે જોડાય છે જેવો પ્રોજેક્ટ શરૂ કર્યો ખૂબ ઉમદા પ્રોજેક્ટ એટલે ઘણા બધા એમને સહાય આપવા માટે આવ્યા પણ એમણે કહ્યું કે મારે કોઈની પાસે રૂપિયો લેવો નથી અનંતકુમાર પોતે એમઆઈટી લેબ ની અંદર પ્રવચન આપવા જાય ત્યારે એ પોતે જણાવે છે કે ઘણા બધાએ મને કહ્યું કે તમે કોઈની પાસે પૈસા કેમ ન લીધા તમને અભિમાન હતું ત્યારે અનંતકુમાર કહે છે કે પૈસા ન લેવાનું એકમાત્ર કારણ કે કદાચ ભ્રષ્ટાચારનો જો આરોપ લાગે એ મારે નહોતો સાંભળવો અમારાથી જેટલું થાય એટલું અમારે કરવું હતું એટલે અમે કોઈની પાસે પૈસાની મદદ લીધી ન હતી કોઈની પણ મદદ વગર પ્રોજેક્ટ શરૂ કર્યો વિદ્યાર્થીઓ નક્કી કેવી રીતે કરવા એટલે એને માટે એમણે એન્ટ્રન્સ ટેસ્ટ યોજવાની રહી બહુ વિકલ્પ પરીક્ષા ત્રીસ માર્કની પરીક્ષા નક્કી કરી બે હજાર બેની ની વાત છે અભિષેક રાજ અને કિશન કુમારને જોયા પછીની વાત છે આનંદની ઉંમર કેટલી હશે ઓગણત્રીસ વર્ષ તોતેરમાં જન્મ એટલે ઓગણત્રીસ વર્ષની ઉંમરે અને ફિઝિક્સના દસ પ્રશ્નો કેમેસ્ટ્રીના દસ અને મેથ્સના દસ પ્રશ્નો એન્ટ્રન્સ પરીક્ષા લીધી ત્રીસ બાળકો નક્કી કર્યા હાથે લખીને એમણે એક લિસ્ટ એમનું જે પતરાવાળો શેડ અને એના ઉપર લટકાળેલું બ્લેકબોર્ડ એવી જે પ્રોજેક્ટની સ્કૂલ જુદી એ શેડ જુદું એ વર્ગખંડ જુદો ત્યાં એમણે લગાડ્યું અને એની અંદર આનંદકુમાર પોતે ગણિત ભણાવતા અને ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એના જે જૂના વિદ્યાર્થીઓ જે દસ વર્ષ પહેલાં રામાનુજન સ્કૂલ ક્લબની અંદર ભણી ગયેલા એ વિદ્યાર્થીઓ ફિઝિક્સ કેમિસ્ટ્રી કરાવતા અને આ રીતે એમણે શરૂઆત કરી એ ખૂબ સરસ કલ્પના આનંદકુમાર એના વિદ્યાર્થીઓને કહેતા એ કલ્પના આપણે પણ જાણવા દેવી છે એના બાળકો જે હતા તે મોટે ભાગે બધા જ ગરીબ અને તદ્દન ગરીબ વંચિત વર્ગના હતા એટલે એમને માટે એક રોલ મોડેલ તૈયાર થાય એટલે આનંદકુમારે બે કાલ્પનિક પાત્રો ઊભા કર્યા હતા જે ફિલ્મમાં પણ એક જગ્યાએ કહે છે બહુ ડિટેલમાં વર્ણન નથી પણ આનંદકુમાર પોતે વર્ણવે છે રિક્કી અને ભોલું રિક્કી એ સંપન્ન પરિવારનું પ્રતિનિધિત્વ કરે છે અને ભોલું એ વંચિત વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે રિક્કી બરાબર અપ ટુ ડેટ જીન્સ કપડાં ગોગલ્સ તમામ સાધન સંપન્ન સાથે છે અને ભોલું એ કપડાં પણ એના મેલા ગયેલા છે એના પહેરવેશના ઠેકાણા નથી એવી એવા પરિવારમાંથી આવે છે અને જ્યારે વર્ગની અંદર આ બંને રિક્કી અને બોલુને પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે રિક્કી ફટાફટ એને ગોખેલા જવાબો આપી દે છે અને ફિક્સ જે એનો આન્સર છે તે આપી દે અને ભોલું એના ઉપર વિચાર કરે છે અને પછી ભોલું એક જ સવાલના આનંદકુમારના શબ્દો પણ ખૂબ સૂચક છે કે એક જ સવાલના અનેક જવાબો અનેક એંગલ બોલું રજૂ કરે છે અને અંતે જે ક્વીઝ યોજાય છે કાલ્પનિક ક્વિઝ એની અંદર બોલુંનો વિજય થાય છે આનંદકુમાર આ બાને એના બાળકોને એવો સંદેશ આપવા માંગતા હતા એમનામાં કોન્ફિડન્સ જન્માવવા માંગતા હતા કે ભોલું પણ કરી શકે છે રિક્કીને હરાવી શકે છે તમે ચિંતા કરશો નહીં અને એ એમણે એમના બાળકોને દર વખતે રિક્કી અને બોલુંના ઉદાહરણ થકી કહ્યું એમનું જે આ બેન જરૂર પડે તો મને અટકાવજો હ ટાઈમનું મને અટકાવ જેવું લાગે તો દસેક મિનિટ ખરી ઓકે 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 આમાં ચોક્કસ મને કહેજો વાતો નીકળશે તો ચાલશે પણ સમય મર્યાદા ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ ઓકે ઓકે થેન્ક યુ એમની જે આ સુપર થર્ટીના પ્રોજેક્ટની જગ્યા હતી એ છસોથી સાતસો સ્ક્વેર ફીટની જગ્યા હતી તમે કલ્પી લો કે કેવડી જગ્યા હશે એટલામાં એમની સ્કૂલ પણ સમાઈ જાય અને એમનું રસોડું પણ સમાઈ જાય બધું એટલામાં સમાઈ જાય છસો સાતસો સ્ક્વેર ફીટમાં એક જગ્યા એવું લખ્યું છે કે આટલી નાની જગ્યામાંથી આટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ આઈઆઈટી માટે સિલેક્ટ થયા હોય એવું આખા ભારતમાં બન્યું નથી છસોથી સાતસો સ્ક્વેર ફીટની એમની જગ્યા તેર વર્ષના સમયગાળા પછી આ બુક લખાય એટલે બુક લખાય ત્યાં સુધીમાં તેર વર્ષમાં તેરથી ઓગણચાલીસ ત્રણસો નેવું બાળકોને એમણે પ્રવેશ આપેલો ત્રણસો નેવુંમાંથી ત્રણસો તેત્રીસ બાળકો આઈઆઈટી માટે પસંદ થયા હતા સી ધેટ ઇઝ ધ ટ્રેજિક એમ જોવા જઈએ તો જબરજસ્ત રેકોર્ડ કે ત્રણસો તેત્રીસ બાળકો આઈઆઈટી જઈ એમણે પાસ કર્યું હતું એ કહેતા કે પંદર લાખ બાળકો દર વર્ષે પરીક્ષા આપે છે ચાલુ વર્ષે અગિયાર બાર લાખનો આંકડો છે એ જ રેશિયો રહી છે અને એમાંથી દસ હજાર બાળકો આઈઆઈટીમાં જાય છે આજે પણ એ જ સંખ્યા છે અને એમાંથી પસંદ થવાનું છે મારા કદાચ પાંચ છ બાળકો પસંદ થાય એવી એમને આશા હતી એમને સુપર થર્ટી આટલી સક્સેસ જશે અને મારા બાળકો આટલું કરશે એવી આશા નહોતી પણ એ કહે છે કે પ્રથમ જ વર્ષે બે હજાર બેમાં એમણે શરૂ કર્યું અભિષેક રાજ એના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી અને બે હજાર ત્રણનું જે રિઝલ્ટ આવ્યું એની અંદર અઢાર બાળકો આઈઆઈટી માટે સિલેક્ટ થયા એટલે સાઠ ટકા રિઝલ્ટ મને પહેલે વર્ષે મળ્યું અને બાકીના બાર જે ખરા એને પણ પ્રતિષ્ઠિત કોલેજની અંદર એડમિશન મળી ગયું બીજે વર્ષે બે હજાર ચારમાં બાવીસ જણા બે હજાર પાંચમાં છવ્વીસ બે હજાર છ અને સાતમાં અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ અને બે હજાર આઠ નવ અને દસ ત્રણ વર્ષ સતત હન્ડ્રેડ પર્સન્ટ ત્રીસે ત્રીસ બાળકો આઈઆઈટી માટે પસંદ થયા વિચાર કરો કેવી એરિયામાંથી કેવા બાળકો અને એ બાળકોમાં એમણે કેવી શ્રદ્ધાનું વાવેતર કર્યું હશે કે આઈઆઈટી માટે જે બાળકો બબ્બે લાખની ફી એટ ધેટ ટાઈમ ચૂકવતા આજે એની ફીનો રેશિયો વધારે છે તો તે વખતે બે લાખ ફી ચૂકવવી અને એની સામે ફ્રીમાં ભણવાનું અને કેવા બાળકો એ બાળકોને તૈયાર કરીને આ કક્ષાએ પહોંચાડવા એ કુમારે ખરેખર ગણિતના જાદુગર અને શિક્ષણ ક્ષેત્રના જાદુગર કહીએ તો ખોટું નથી એ બે કિસ્સા એની અંદર જે આપેલા છે તે આપણને સ્પર્શી જાય તેવા છે એક વખત નેપાળની સરહદેથી એક બાળક આવે છે ખૂબ લાંબી મુસાફરી કરીને વિચાર કરો નેપાળની સરહદેથી એ બિહાર આવે અને એના પરિવારની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ખિસ્સામાં પાંચસો રૂપિયા લઈને આવે અને એમ કહે છે કે મમ્મી હું સુપર થર્ટીમાં એડમિશન લઈશ એવી આશાઓ આખા ભારતમાં બંધાયેલી અને આવીને કહે છે કે મારે સુપર થર્ટીમાં હું પ્રવેશ મેળવીશ અને સારું ભણીને આપણા પરિવારની સ્થિતિ ઉપર લાવીશ કમનસીબે આવે છે ત્યાં સુધીમાં પ્રવેશ પરીક્ષા પૂરી થઈ ગયેલી હોય છે અને ત્યાર પછી આનંદકુમાર એને કહે છે કે સોરી તું આવતા વર્ષે તૈયારી કરીને એન્ટ્રન્સ કારણ કે એન્ટ્રન્સ આપવી પડે એન્ટ્રન્સ વગર તો સુપર થર્ટીમાં પ્રવેશ મળે નહીં તો એ એન્ટ્રન્સ આવતે વર્ષે આપજે એમનાથી પહોંચી વળાય તેવું નથી અને બીજે વર્ષે આવવા માટે જણાવે છે બીજો એક વિદ્યાર્થી અનુપરાજ અનુપરાજ ની પરિસ્થિતિ ખૂબ ખરાબ અને એના ઘરમાં ભૂખમરાની હાલત ભૂખમરો શબ્દ એક્ઝેક્ટ છોટો પાડો ને તો આપણને ખબર પડે કે એના ઘરમાં ખરેખર ભૂખે મરી જાય તેવી હાલત એના પિતા રામ પ્રવેશ એ રામ પ્રવેશ એમ કહે છે કે મારા દીકરાઓને ત્રણ દિવસથી ભોજન નથી મળ્યું હું લેવા માટે જાઉં છું તો એની મમ્મી કહે છે કે તમે થોડાક ચોખા લઈ આવજો પછી એનામાં મીઠું નાખીને આપણે ખવડાવી દઈશું બીજું કંઈ નહીં હોય તો ચાલશે એની મમ્મી મીના એ રાહ જોઈ અને એના પિતા રામ પ્રવેશ ખોરાક લેવા માટે જાય છે કોઈ નક્સલીઓના હાથે માર્યા જાય છે અને પાછા આવતા જ નથી એવો વિદ્યાર્થી અનુપરાજ અને એ અનુપરાજ પણ ભવિષ્યમાં સુપર થર્ટીનો હિસ્સો બને છે એવા એ અનુપરાજ બોર્ડમાં ચોર્યાસી ટકા લાવે કોલેજમાં એટલે કે બારમામાં ત્યાં આપણે કોલેજ ને ત્યાં બારમો તેમાં એક્યાશી ટકા લાવે અને એને જ્યારે પ્રવેશ આપવાનો આવે ત્યારે પાંચ જ દિવસ પહેલાં એ જાય અને કહે કે મારે પ્રવેશ લેવો છે આનંદકુમાર કહે છે પાંચ દિવસ પછી એન્ટ્રન્સ છે તો આપી દે ક્વોલિફાય થશે તો આપશું થોડા માર્ક માટે રહી જાય છે ત્યારે આનંદકુમારના ભાઈ પ્રણવને કહે છે કે જો અનુપરાજને આપણે પ્રવેશ ન આપીશું તો એક ટેલેન્ટેડ વિદ્યાર્થી નક્સલી બની જશે ચેવ નામનું એનું ગામ છે આ ઘટનાઓ આપણા મગજમાં તાજી થાય તો એમ કહે છે કે આવા યુવાનોને નક્સલીઓ પોતાનો હાથો બનાવી લેશે અને એ રોલ મોડેલ બનશે આપણે જો અનુપરાજને પ્રવેશ આપીશું એ ટેલેન્ટ છે પાંચ જ દિવસ પહેલાં આવ્યો હતો જો એ ભણશે તો એના ગામમાં એક દાખલો બેઠો થશે અને થાય છે પણ એવું ત્યાર પછી ચેવ ગામના ઘણા બધા યુવાનો સુપર થર્ટીમાં આવે છે અને પછી એ આઈઆઈટીમાં પણ જાય છે તો અનુપરાજને એમને ઓછા માર્ક માટે એડમિશન આપીને પોતાના નિયમો હળવા કર્યા હતા નિધિ ઝા કરીને બીજી એક દીકરી એનો દાખલો છે એ પણ ખૂબ પરિસ્થિતિ ખરાબ એના પપ્પા ઓટો રિક્ષા ચલાવે સુનિલ ઝા એની ચાર દીકરીની એક દીકરો એટલે પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય નિધિ ઝા જ્યારે બોર્ડમાં ખૂબ સારા ટકા આવે ત્યારે ઉત્સાહિત થઈ જાય કે હવે મારી જિંદગી બનશે અને ખૂબ સારા ટકા હું લાવીશ પણ પૈસાના વાંક્યાનું કામ અટકે ત્યારે એને પણ સુપર થર્ટીમાં એડમિશન મળે છે ફાટેલા પુસ્તકો સાથે ભણતી નિધિ ઝા આઈઆઈટીમાં એડમિશન લે છે અને સુપર થર્ટી થકી એનું પણ જીવન બનાવે છે આવા તો ડઘલો દાખલાઓ દરેક પ્રકરણ પછી એક વિદ્યાર્થીનો પ્રતિભાવવામાં ખૂબ સુંદર રીતે આપેલો છે હવે સુપર એ માત્ર હુમલાઓ પૂરતી નહીં પણ ગેંગસ્ટર સુધી વાત પહોંચે છે અને એક ગેંગસ્ટર આનંદકુમારને ધમકી આપે છે કે હું તને મારી નાખીશ જાનથી મારી નાખીશ તારી પાસે પૈસા નથી તો તું ક્યાં તારો ક્લાસીસ બંધ કરી દે અથવા મને તારે નિયમિત પૈસા આપવા પડશે પણ એને પણ આનંદકુમાર વશ થતા નથી પોલીસમાં ફરિયાદ કરે છે આઈજી એને રક્ષણ આપે છે સશસ્ત્ર અંગરક્ષકો પ્રોવાઈડ કરે છે એકાદ વરસ રહી છે ફરી પાછા એ લઈ લે છે અને બે હજાર પાંચથી નીતિશકુમારની સરકાર આવી એમ કહે છે કે ત્યારથી એને કાયમી ધોરણે રક્ષણ આનંદકુમારને મળે છે અને પછી ધમકીઓ આવતી બંધ થાય છે આ જે સુપર થર્ટીનો કન્સેપ્ટ છે એને વિશ્વમાં સૌથી પહેલાં જો નોંધ લેવાય હોય ભારતીય મીડિયાએ તો કદાચ પછી નોંધ લીધી એમ કહેવાય થોડીક સમાચાર પેપરમાં આવતા હતા પણ જાપાનની એનએચકે જે ટીવી ચેનલ એ લોકો સૌથી પહેલાં બે હજાર પાંચમાં આવે છે કેમ કે બે હજાર ત્રણથી જ્યારથી શરૂ થયું એટલે તરત એમના ધ્યાન પર વાત આવી અને એ લોકોએ એના ઉપર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી બે હજાર સાતમાં ત્યાંની અભિનેત્રી મિસ જાપાન નોરિકા કુજિયારા એ આવે છે અને એ પણ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવે છે જાપાનની અંદર સુપર થર્ટી પર ઘણી બધી ફિલ્મ બની છે કારણ કે આપણને ખબર છે કે જાપાનનું શિક્ષણનું સ્તર દુનિયા કરતાં થોડું અટકે છે અને આવા નવા કન્સેપ્ટ એ એમને સ્પર્શી જાય છે ત્યાર પછી તો બે હજાર પંદરમાં ટોક્યો યુનિવર્સિટી એ એમના સુપર થર્ટીના બે બાળકોના સ્કોલરશિપ લઈને ભણવા માટે બોલાવ્યા બે હજાર દસમાં બરાક ઓબામા એમણે દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થા તરીકે બિરુદ આપ્યું સુપર થર્ટીને બરાક ઓબામાએ બે હજાર દસમાં જ ટાઈમ મેગેઝિનની અંદર એશિયાની સર્વશ્રેષ્ઠ સ્કૂલ તરીકે એને નોંધ લેવામાં આવી ન્યુઝવિક મેગેઝિનની અંદર ચાર ઇનોવેટિવ સ્કૂલ પૈકીની એક તરીકેની નોંધ લેવાઈ બે હજાર અગિયારમાં જે આરક્ષણ મૂવી બની હતી એ મૂવીની અંદર પણ અડધો કન્સેપ્ટ આ સુપર થર્ટીનો હતો અને પ્રભાકર આનંદ જે રોલ ભજવેલો એ એ આરક્ષણની સાથે સુપર થર્ટીનો કન્સેપ્ટ સમાયેલો હતો તો કહેવાનો હતો કે એને રિલેટેડ ફિલ્મો ઘણી બધી બની અત્યારે જે આનંદકુમાર છે એ અનંતકુમાર ત્યાર પછી બે હજાર આઠમાં એના લગ્ન થાય છે ઋતુ નામની છોકરી સાથે એના મેરેજ થાય એ વારાણસી આઈઆઈટીની સોફ્ટવેર એન્જિનિયર છે અને પોતે લગ્ન પછી આનંદકુમાર સાથે આ કન્સેપ્ટમાં સુપર થર્ટીમાં એ પણ જોડાય છે અને એની સાથે મદદરૂપ થાય છે અને બે હજાર દસમાં આનંદકુમારને એક દીકરાનો જન્મ થાય જગતકુમાર અને તે દીકરો આજે ચૌદ વર્ષનો હશે તો આનંદકુમારનું જીવનની જે મુખ્ય વર્ષો બે હજાર દસ બાર પંદર જ્યાં સુધી આ બુક આવી ત્યાં સુધીના ઘણા બધા પ્રસંગો આમાં લખેલા છે એ પ્રસંગો થકી આનંદકુમારનું કેવી રીતે ઘડતર થયું એ નિરૂપવાનો આપણે પ્રયાસ કર્યો છે મને એમ લાગે છે કે આનંદકુમારનું જીવન એ આપણા બધા માટે શિક્ષણ સાથે સંકળાયેલા હોય કે ન હોય પણ આપણા બધા માટે એક પ્રેરણારૂપ છે જે વંચિતો માટે આનંદકુમારે કામ કર્યું એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને મારી વાત બેન અત્રે પૂર્ણ કરીએ પ્રશ્નોત્તરી કોઈક હોય કોઈક પ્રતિભાવ હોય તો એને માટેનો થોડોક સમય આપીએ એવું થાય વેરી વેલ સ્ક્રિપ્ટેડ આપણી સમક્ષ એમણે મૂક્યું આપે મૂવી જોઈ હશે તો થોડું દેખાયું પણ હશે પણ બિલકુલ સાચી વાતો અંદરની અને પુસ્તકને વળગીને એમણે બહુ જ સરસ રીતે રજૂઆત કરી અને વાત બિલકુલ સાચી છે કે દરેક પ્રકરણની સાથે એક એક સુપર થર્ટીના વિદ્યાર્થીઓના અનુ ઇન્ટરવ્યૂ જેવા અથવા અનુભવો પણ અંદર મૂક્યા છે તો ખૂબ સરસ રીતે અશ્વિનભાઈ આપણે રજૂઆત કરી કારણ કે આપે આપ નક્ષિક શિક્ષક છો એટલે આ વાતને બહુ જ સારી રીતે ન્યાય આપી શકો એમાં કોઈ શંકા નથી હવે ખાસો સમય છે અને બચ્ચાઓ પણ છે ને આપ સૌ પણ છો પૂરક ચર્ચા પણ કરો અને કંઈક પૂછવું હોય કે ઝીણવટ એમણે બહુ સરસ કેવી રીતે વાંચી હશે કે પિસ્તાળીસમાં પાના પર આનંદકુમારના આ વાક્ય છે એમ એટલે આપે કંઈક પણ પૂછવું હોય કે પુસ્તકને રિલેટેડ હોય તો મંચ ખુલ્લો છે અને ઝડપથી આપ આગળ આવો કે જેથી પૂરેપૂરો લાભ લઈ શકીએ આપણે મંચ આપ આપ માટે ખુલ્લો છે આ આપણી આકાંક્ષાને આપો आप पावन नहीं है ये बच्चे अच्छे पण खाने के तो 24 हम पहला ये बात फेल पर बोली बेस्ट ग्रेड <laughs> सरस सर प्रश्न तुम्हारा थी आपो सुंदर इतना में जो

તમારી સમક્ષ ડોટ્સ મૂકવાનો પ્રયત્ન કર્યો છે ખરેખર વાર્તાલાપ મેં તમને ચાર પાંચ એક વખત બુક વાંચી છે અને હું બદલાયો છું આ પુસ્તક થકી હું બદલાયો છું એટલે મને આ પુસ્તકમાં અખૂટ શ્રદ્ધા છે શિક્ષકોને તમામને મારી નમ્ર અરજ છે કે આ પુસ્તકો સો ટકા વાંચજો જે ઓનલાઈન માધ્યમથી જોઈ રહ્યા છે એમને પણ વિનંતી છે કે આ બુકને તમે વાંચજો અને પચાવજો કારણ કે આ પુસ્તકમાંથી તમને જે બાથું મળશે એ બીજા કોઈમાંથી મળે એમ નથી મારી શાળાના પ્રેસિડન્ટ છે ને અનિલભાઈ વશી એમણે મને લગભગ ત્રણેક વર્ષ પહેલાં મૂવી આવ્યું ત્યારે કીધેલું કે સુપર થર્ટી શાળામાં બતાવજો એક બતાવશું તમારું કામ હળવું થઈ જશે હવે તે વખતે કદાચ એ પ્રયોગ નહોતા કરી શકીએ બેન પણ ગઈકાલે અમે શાળામાં બાળકોને અને સ્ટાફને આ મૂવી બતાવ્યું અને આ વાર્તાલાપ પણ એ યોગાની યોગ અમારી શાળામાં બાળકો જે આવે છે એમની સાથે મેં થોડીક વાત કરી વાત કરતાં કરતાં આપણી સાથે નક્કી થયા પછી એટલે હું સતત વાંચતો હતો અને રોજ થોડા થોડા પાના પાછા રિવાઇઝ થાય પાછું એક વખત આખું પુસ્તક એ અડધો કલાકમાં જોઈ જાઓ અને એમ તો કઈ વાત પણ મને દર વખતે નવા વાક્ય પર અટકી જતો એટલે સૌને વિનંતી કે તમે વાંચજો થરલી વાંચજો તમને ચોક્કસ એમાંથી ખૂબ બધું મળવાનું છે ગેરંટી કોઈ પ્રશ્ન પ્રતિભાવ કંઈ પણ આવકાર્ય છે સારું નહીં કે તો વાંધો નહીં પણ કદાચ આનંદકુમારની કોઈક વાત તમારા જ ધ્યાનમાં હોય કારણ કે તમે બધા જ પરિચિત છો તો ચોક્કસ કહેજો

મને બેન અડધો જવાબ તમે જ આપી દીધો તમારા છેલ્લા વાક્યમાં મને અડધો જવાબ મારે તમને એ વાતને પકડીને જ કહેવાનું થાય શાળાઓની વાત કરીને બેન દરેક સમસ્યાનો ઉકેલ માટે આંતરદર્શન જરૂરી છે અને સાથે એનાલિસિસ જરૂરી છે બાળકો અવાજ આવે એમ જે કીધું ને એ અવાજ શબ્દ જેને ડબલ ટ્રિપલ અવતરણ ચિહ્નોમાં આપણે મૂકવા જોઈએ કારણ કે કોઈ બાળકો આવવા નથી હું તમને સાથે એક પૂરક વાત કરું મારી શાળામાં બેન વિજ્ઞાન શિક્ષકો માટે તાલીમ હતી એમાં આઈઆઈટીએન વિશાલ ભટ્ટ અને મૂળ ગણદેવીનો અને રહી છે બેંગ્લોર એણે કન્સેપ્ટ સ્કૂલ ડેવલપ કરી છે બી મી બી મી નામની સ્કૂલ છે બી મી એટલે હું જે છું તે જ બનો અને કન્સેપ્ટ ઓપન સ્કૂલ છે ફ્રી સ્કૂલ તો એ સ્કૂલની એમને સ્થાપના કરી અને એમણે મને એક બુક સજેસ્ટ કરી જે હું અત્યારે હજી વાંચી રહ્યો છું એનવીસી નોન વાયોલન્ટ કોમ્યુનિકેશન આ બુક પણ મારી સૌને વાંચવાની ભલામણ છે તો એનવીસી જે છે એ એનવીસીની અંદર આખી કમ્યુનિકેશનની બાળકો સાથે કમ્યુનિકેશનની તદ્દન આગવી શૈલી અને દરેક માણસ માટે દરેક માણસે બીજા સાથે કેવી રીતે પ્રત્યાન અહિંસક સંદેશા વ્યવહાર એની એક ચોક્કસ પ્રણાલી આપેલી છે તો એમણે એક વાક્ય કહ્યું હતું કે દરેક બાળકમાં દરેક ક્ષમતા પડેલી છે દરેક બાળકમાં અને આપણે જે પેલું લેબલ હતું ને અવાજ એ લેબલ બેન તમારા મનમાં નહીં મારા મનમાં ઘણા બધાના મનમાં એ લેબલિંગ થઈ ગયેલું છે અને ધેટ ઇઝ ધ કોઝ ધેટ ઇઝ ધ રૂટ કોઝ ઓફ ધ પ્રોબ્લેમ એ એ લેબલ એ પ્રોબ્લેમ છે કોઈ બાળક આવવા નથી પહેલું માનતા આપણે થઈ જઈએ અને પછી એ બાળકમાં જે આપણે કામ કરીએ તો બોર્ડની પરીક્ષાની તૈયારીઓ વખતે આ પુસ્તક મારા ધ્યાનમાં આવ્યો ગણદેવી લાઇબ્રેરીમાં ગયું નવા પુસ્તકો ખરીદાયા હતા એટલે આ પુસ્તક આ જ એક્ઝેક્ટલી મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં જો કે નવું પુસ્તક છે તો હા એમ કે આપણે મંગાવ્યું મેં લઈ લીધું લઈને રાત્રે એને એકી બેઠકે પૂરું કરી નાખ્યું દોઢ બે કલાક વંચાઈ ગયું અને પુસ્તકો વાંચતાની સાથે કેટલીક વાત એવી થઈ કે અલ આ તો આપણે ખોટી પ્રેક્ટિસ કરતા હતા પછી બીજે દિવસથી ઓગણીસમી ફેબ્રુઆરીથી મેં મારી કામ કરવાની પદ્ધતિ બાળકો સાથેની થોડી બદલી દિવસો મારી પાસે ઓછા હતા પણ ખરેખર એ સમયગાળા દરમિયાન બાળકો સાથે કામ કરવાની બેન ખરેખર બહુ મજા આવી જે બાળકો નહોતા કરતા એને અમે અલગ રીતે ટ્રીટ કરતા અને એની એની રીત જ બદલી એ બાળકો નજીક આવતા હતા એમને કહ્યું કે ના તમે કરી શકો એમ છો પરિણામ તો વખતની વાત છે પણ આપણો અભિગમ બદલી નાખે એવું આ પુસ્તક છે અને એમણે કહ્યું કે આ બાળકો એવા છે જે બાળકો સાથે એમણે કામ કર્યું એ બાળકો સાથે ઘણા બધા કામ કરે છે આ બાળકો પોતાની મહત્વાકાંક્ષા ગુમાવી ચૂકેલા છે એ બાળકો સાથે કામ કરવા માટે તમારે શ્રદ્ધા અને બાળકો કરી શકે આટલો એક વિચાર બેન નાખશો ને બાકીનું બધું આપમેળે બદલાઈ જશે એક તમારા ચશ્મા બદલી નાખશો તો બાકીનું બધું બદલાઈ જશે એવું મને લાગે છે અને ચોક્કસપણે આ વાંચવા જેવું પુસ્તક છે કાકા આગમે છે જીનાયશ કા નામ હે મેં એકાર્થ પર બીજી ઉપરાસ સ્પીકર હું એનો પર એક પુસ્તક આ દેશમાં આ દુનિયાનો ઇવાલો કો છે કે ગરીબ છે પણ ગરીબમાંથી પણ એટલું કામ કરે છે કે વિશ્વના સુંદર તોતો વિશ્વને ઉપર લાવવા માટે જોતો પ્રયત્ન કરે બળત પર યતન બની દેતા કેમતા આપા દેશમાં આઈક છે તેવી રીતે એવા

એક જ વાત એક વાક્યમાં જો કહું ને બેન તો સંઘર્ષ સંઘર્ષ એ સફળતા મેળવવા માટેનું પંચામૃત છે સંઘર્ષ હશે તો જ સફળતા મળશે આપણે ઊંધું બીજે સંઘર્ષો છતાં એ માણસ સફળ થયો આપણે એમ કહીએ એને બદલે એમ કહેવું જોઈએ કે સંઘર્ષો મળીએ એટલે એ માણસ સફળ થયો આપણું વાક્ય રત્ન બદલવાની જરૂર છે સંઘર્ષ આવે તો જ તાકાત ખીલે તો જ બળ મળે અને તો જ સફળ થવાય સંઘર્ષ અનિવાર્ય છે સંઘર્ષને એવોઈડ કરીએ તો સફળતા મળવાની નથી અને મળે તો એ છીછી રહેશે એ ડાયજેસ્ટ નહીં થશે અને સ્ટ્રગલ કરીને જો મળશે તો જ એ તમને બચશે એવું મારું ચોક્કસ માનવું છે

થોડોક વ્યક્તિગત વાત અંદર ઉમેરાય જે ન ઉમેરાવી જોઈએ વક્તવ્ય તરીકે પણ છતાં એમાં બે ત્રણેક વાત જેટલી લઘુત્તમ કહી શકે એટલી કહીને હું કહું તમને ઓગણીસો ને સત્તાણુંમાં જ્યારે બીએસસી બેન પૂરું થવાનું કે થયું એ વખતે મારે પણ મારું અભ્યાસ ચાલુ રાખવા માટે ટ્યુશન શરૂ કરવા પડ્યા તો જ મારાથી ભણી શકાય પરિવારની સ્થિતિ એવી હતી એટલે ટ્યુશન કરતાં કરતાં એમએસસી કર્યું અને એ સંજોગોમાં મારા ઘરે ભીત જેને કહીએ વાંસની ભીત અને એની ઉપર રોલઅપ બોર્ડ પર ટ્યુશન કરાવું અને લગભગ પચાસ છોકરા બેન તે વખતે ટ્યુશન આવતા આઠ નવ દસના ગણિત વિજ્ઞાન અંગ્રેજી એ બાળકોને હું ટ્યુશન કરાવતો ફરી પાછી પરિસ્થિતિ આજ કે બાળકોને જોઈને મને એમ થતું કે આ બાળકો ફી કેટલા આપી શકે કેટલા નહીં પણ મારું ફી જેટલું નીકળી જતું મારા કપડાં કે મારું સામાન્ય ખર્ચ એ નીકળી જાય અને શિક્ષણની અંદર આવવાનું સતત શિક્ષણના વ્યવસાય સાથે સંકળાવવાની ઈચ્છા અંદરથી રહી કેમકે આ બાળકો સાથે કામ કરવાની જે લાઈવ માસ સાથે કામ કરવાની જે મજા આવે એ મશીનો સાથે મને એક વર્ષમાં નહોતી આવી એટલે ઇન્ડસ્ટ્રીમાં જઈને ફરી પાછો કમબેક થયો અને કમબેક થઈને પછી બીએડની અંદર થોડુંક વધારે જોર લગાવ્યું એમ કહીએ તો ચાલે તો ત્યાર પછી એ ગોલ્ડ મેડલ આવ્યો અને પછી શિક્ષણના વ્યવસાયમાં વિધિવત રીતે પગરણ મંડાયા પણ ઓગણીસો ને સત્તાણુંથી બેન જે મેં લખેલું શિક્ષણ સાથે સંકળાયેલા એ આ બાળકો સાથે કામ કરવાની એટલે એ વખત આ જ વાત કે આપણે જે રીતે ભણીએ છીએ એ રીતે ઘણા બધા બાળકો ભણતા હશે સાધનના અભાવે સ્ત્રોતના અભાવે માર્ગદર્શનના અભાવે એ બાળકો જો અટકતા હોય તો આપણે કદાચ એમને કોઈક જગ્યાએ મદદરૂપ થઈ શકીએ અને આપણી ભાવના અને બીજાની ભાવનામાં આપણને એમ થાય કે થોડોક ફેર રહેશે તો આપણે સારું કરીશું થોડોક એવો મગજમાં કદાચ તેને ખોટો ભાવ કહેવાય પણ એવો ભાવ ખરો કે આપણે સારું કરશું કદાચ બધા જ સારું કરે છે પણ આપણા મનમાં એવું હતું કે આપણે સારું કરશું અને એ વ્યવસાયમાં જોડાયા અને પછી કારકિર્દીની શરૂઆત કરી તો આ ટર્ન રિટર્ન જેને આવેલા એમ કહેવાય તો એ હતો યસ બેટા ખૂબ સારો સવાલ છે બાળકોને મોટિવેશન કેવી રીતે આપ્યું જે બાળકો બેસ બેટા બેસ જે બાળકો એમની પાસે આવતા હતા એ બાળકો મેં પેલું વાક્ય કીધું ને કે એમનેમાં કોઈ એમ્બિશન એવી હતી નહીં પણ એક પ્રસંગ જે મૂવીમાં પણ વર્ણવેલો છે એ જ પ્રસંગ આમાં પણ છે કે એ બાળકો પાસે ગુમાવવાનું કંઈ નહીં હતું એટલે એમણે કીધું કે જો તમે નિષ્ફળ પણ જશો તો ગુમાવવાનું કંઈ નથી અને જો સફળ થશો તો તમે ચોક્કસ આસમાનની બુલંદીએ પહોંચી શકશો ગુમાવવાનું કંઈ જ નથી તમારી પાસે તમે જ્યાંથી આવ્યા છો જે જગ્યાએથી બિલોંગ કરો છો તમારી પાસે એવું કંઈ નથી તમે તમે શું જશે તમારું તો આ એક વાત અને બીજી વાત એમને મોટિવેટ કરવા માટે જે પેલો પ્રસંગ બેટા કીધો ને રિક્કી અને ભોલું તો એ બે જે પાત્રો ખરા એ પાત્રો એ સતત પોતે મૂકતા અને બોલુના પાત્રમાંથી એના બાળકો પ્રેરણા લે એવું બી ઈચ્છતા હતા અને એમના બાળકો નું પ્રતિનિધિત્વ બોલું કરતો હતો તો એનેમાંથી એ બે કાલ્પનિક પાત્રો એમણે ખબર ને કઈ રીતે ઉભા કર્યા હશે પણ કાલ્પનિક પાત્રો થકી એમણે એના બાળકોને ખૂબ સરસ રીતે મોટિવેટ કર્યા હતા સાર છે સાર છે હા એ એમને જે મુશ્કેલી હતી મૂવીમાં તો આખું કન્સેપ્ટ જુદો બતાવ્યો હતો કે કોઈ જગ્યાએ પાછા ક્લાસીસમાં જાય છે ને આવું પણ એ થોડુંક મેં તમને કીધું શરૂઆતમાં કે પ્રોફેશનલ મૂવી એ સેલેબલ આઈટમ છે એટલે થોડુંક એમણે કેટલીક કથામાં ઉમેરો કરવો પડે પણ એક કહે છે બેટા કે રામાનુજન ક્લબ જે ચાલતી રામાનુજન સ્કૂલ એટલે એના ટ્યુશન ક્લાસીસ ખરા એની અંદર પાંચસો બાળકો ભણતા હતા અને એ બાળકોની જે ફી આવે એમાં જે શિક્ષક રાખેલો એને પગાર આપે ને એમાંથી જે ફી આવે એમાંથી આ બાળકોને ફ્રી ભણાવવાનો કરતા એટલે એક બાજુ આવકનો સ્ત્રોત એમણે રાખ્યો છે કે એમના ક્લાસીસ ચાલુ છે એ ક્લાસીસ સ્કૂલ ટાઈમ સિવાય છે અને પેલો જે ક્લાસ છે સુપર થર્ટીનો એ ક્લાસ એ ચોવીસ કલાકનો છે દિવસના ક્લાસીસ ચલાવે પાછું નજીકમાં છાત્રાલય ઊભું કરેલું છે તે એમને રાખવાના બે ટાઈમ જમાડવાના આનો ખર્ચો એ સ્કૂલમાંથી કરતા એટલે બંને પેરેલ ચાલે છે એટલે સુપર થર્ટી ઇઝ નોટ ધ ઓનલી પ્રોજેક્ટ ફોર આનંદકુમાર એ સાથે સ્કૂલ પણ ચલાવે છે અને એ ક્લાસીસમાંથી એમની આવક ઊભી કરે છે ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન કિરીટભાઈ મારા સ્ટાફ મેમ્બર છે એ પણ નિયમિત શ્રોતા અને વાચક છે

બેન જાહેરમાં જાહેરમાં ભલે પ્રશ્ન સાહેબ બેસો સાહેબ જાહેરમાં ભલે પ્રશ્ન પૂછ્યો હોય પણ જવાબ આપવામાં મને સહેજ પણ ખચકાટ થાય તેવું નથી એટલે એમણે મને કોઈ ધર્મ સંકટમાં મૂક્યા એવું નથી ચોક્કસપણે હું કહી શકું કિરીટભાઈ તમને અને આપણા સ્ટાફને મારો સ્ટાફ બેન મારો પડ્યો બોલ ઝીલે છે મને બરાબર પારખે છે અને મારા સિદ્ધાંતો સાથે એમના સિદ્ધાંતો મેચ થાય છે તો આઈ એમ પ્રાઉડ ઓફ માય સ્ટાફ જાહેરમાં કિરીટભાઈને તો કદાચ મારે એમને માટેના શબ્દો જુદા વાપરવા પડે એટલી હદે એ કમિટેડ છે પણ બિસાઇડ્સ ઓફ ધેટ મારા આખા સ્ટાફની વાત કરું મારી શાળાની જે પ્રગતિ છે બેન એ સ્ટાફના કમિટમેન્ટને આભારી છે અને મને જે વિચાર આવે બેન એ વિચાર એ પડ્યો બોલ લે કે ચાલો સાહેબે કીધું ને તું એમાં તથ્ય હશે એમને મારામાં શ્રદ્ધા છે નહીં તો ઘણી વખત સ્ટાફને એવું થાય કે અમારા સાહેબ તો નવું નવું લાવ્યા જ કરે આ શું કરવાનું આ શું કરવાનું નવા કામો જે વિધિવત કામો હતો એનાથી નવા કામો લાવીને આપણે મૂકી દઈએ તો એ કામો કરવામાં પણ કદી પણ પાછી પાની કરતા નથી તો ચોક્કસ કિરીટભાઈ મારી અપેક્ષાની અણી એ તો કોઈ પ્રશ્ન જ નથી પણ તમે તમારી ફરજોમાં સંપૂર્ણપણે કમિટેડ છો અને મારે એ બાબતે કોઈ પ્રકારે અસંતોષ રહેવાનો પ્રશ્ન આવતો જ નથી આ તો તમારી સાથે વ્યક્તિગત પણ કીધું છે પણ હવે જાહેરમાં પૂછ્યું છે તો મારે ચોક્કસ આ વાત તમને કહેવી જોઈએ બેન મીનાક્ષી બેન બોલો બોલો તમારા તમારા પ્રશ્ન માટે બેન આભાર બેસો પણ મારો જવાબ કદાચ તમને ન પણ ગમે હું ચોક્કસ કહીશ બેસો બેસો કદાચ ન પણ ગમે પણ પહેલો અને છેલ્લો મુદ્દો એક કે હું કે દીપકભાઈ કે બીજું કોઈ એ કોઈ પણ વ્યક્તિ કોઈને માટે કંઈ કરી શકવાનું નથી નંબર વન બેન પહેલી એ વાત કદાચ તમને ન ગમે કરી શકવાનું નથી આ બાબત પ્યોરલી વ્યક્તિગત છે જરૂરિયાત આધારિત છે જરૂરિયાત આધારિત છે અને બીજી વાત એનો ઉકેલ પણ તમે કહી દીધો પણ એ ઉકેલ જાતે અમલમાં મૂકવો પડે જે ચર્ચાઓ તમે કરશો પુસ્તકોની ચર્ચા ન હોય અને સિરિયલની ચર્ચા હોય તો પોતે જે જગ્યાએ છે એ જગ્યાએ પોતાનો જે સ્વધર્મ છે એ બજાવવો દરેકની ફરજ છે કોઈ ન બજાવે તો બેન તમે ફ્રસ્ટ્રેટ થવાનું પહેલું મારે તમને વ્યક્તિગત કહેવાનું કે તમારી કાર્યશૈલી હું જાણું છું તમે ખૂબ કમિટેડ છો તમારા વિષય માટે પણ અને બાળકો માટે પણ પણ એ ચિંતા છોડી દેવાની એ ચિંતા એટલા માટે છોડવાની કારણ કે એનાથી તમને તકલીફ થશે બાકી તમે ગમે તેટલું કહેશો બેન એ પરિવર્તન જ્યારે જરૂર પડશે ને તે જ વખતે આવશે અને દબાણથી પણ નહીં આવે માનો કે આચાર્ય કે કોઈ વહીવટ કે બીજું કોઈ કશે ને દબાણથી પણ શક્ય જ નથી બેને એ શક્ય નથી એને એમ લાગશે એ એ ઘડતરની બાબત છે વારસાગત બાબત છે જનીનમાં આવેલી બાબત છે સંજોગો દ્વારા કેળવાયેલી બાબત છે તોય આવશે તો નહીં આવશે એટલે એ જે છે એને સ્વીકારવો એ સૌથી પહેલી સૌથી અગત્યની બાબત છે બેન નથી ફેર પડવાનો આ તમે લખી રાખો એ ખરાબ છે એવું પણ નથી કહેવાનું તો એવું કહેશો ને તો પણ આપણો પોતાની ભૂલ કહેવાશે કોઈને ખરાબ કહેવું તો એ પણ આપણી ભૂલ છે એમને એમની કાર્ય પદ્ધતિથી સંતોષ હશે તો જ એ રીતે કામ કરતા હશે આજનું મારો બેન સુવિચાર છે કે દુનિયાએ તો દર્પણ છે આજનું મારું સ્ટેટસ ને પહેલા પર લખે દુનિયાએ દર્પણ છે તમે જેવા હશો એ દેખાશે તો આપણે આપણા કામમાં ચોક્કસ કમ કોઈ વ્યાખ્યામાં બેન બાળકને તમારી સામે આવતા બાળકને કોઈ વ્યાખ્યામાં બાંધશો નહીં બાળકની આંખમાં જોવાનો એ આપમેડે તમને કહી દેશે કે ફી ચૂકવી શકશે કે ન ચૂકવી શકશે તમે ઓછી ફી લો ન લો જે કરશો કદાચ તમને અહીંયાને આર્થિક રૂપે વળતર ન મળે પણ એનો બદલો તમને કુદરત બીજી રીતે એકસો ને એક ટકો આપશે આપે જ એનો રસ્તો જુદો હોય વળતર મળે જ અને એ મળશે ત્યારે મમ્મીને ખ્યાલ આવશે મમ્મીને ડિનાય નહીં કરવાનું ગીવ હન્ડ્રેડ પર્સન્ટ રિસ્પેક્ટ એમને પૂરેપૂરું આપવાનું એમની વાત માનવાની પણ તમને અંદરથી એમ થાય કે આ બાળકને મારે એમને એમ ભણાવવો છે આની પાસે મારે સો જ રૂપિયા લેવા છે સો રૂપિયા શાના માટે કે સોમાન ન હણાય એટલા માટે તો એ સો રૂપિયા લઈ લેવાના પણ એ બાળક માટે તમે જે કરતા છે ને બેન તમારી કેરિયરની અંદર ચાર ચાંદ લાગશે હું તમને લખી આપું તમે જે સપનાઓ જોયા ન હશે ને એવા સપનાઓ કુદરત તમારા પૂરા કરશે આ જે આશીર્વાદ છે અથવા તો એ વણ બોલાયેલા શબ્દો છે એનો એનો પ્રભાવ એનું બેન તાકાત એ તાકાત આપણા કલ્પના બહારની છે કલ્પનાથી જ સફળતા મેળવવી હોય તો બેન આ એક જ રસ્તો છે સંતોષ તો સંતોષ તો બેન સો ટકા મળવાનો એ જ મોટી મૂડી છે પણ એવું એક જગ્યાએ છે કે વળતર કરતાં વધારે કામ કરશો તમે તો તમને તમારી લાયકાત કરતાં વધારે ફળ મળશે આવું એક જગ્યાએ છે વળતર કરતાં વધારે કામ કરશો તો લાયકાત કરતાં વધારે ફળ મળશે એ વાક્યમાં બેન શ્રદ્ધા રાખજો તમને ચોક્કસ પડશે thank you thank you thank you

કાર્યક્રમને સમાપન જ કરીએ છીએ પણ પેલું કહેવાય ને કે અહીંયાથી કશું લઈને જઈએ ને ત્યાં જ ગુમાવવાનું શું છે તો ઘણું બધું મળી જશે સ્ટ્રેસ સાથે કોઈ પણ કામ કરીએ કે આ પરીક્ષામાં પાસ થઈશ તો આમ એ સ્ટ્રેસ જ્યાં આવે છે ત્યાં નિષ્ફળતાની શક્યતાઓ વધી જાય છે બોટમ લાઈન મેસેજ આ પુસ્તકનો ખૂબ જ સરસ રીતે અશ્વિનભાઈ આપણને આપ્યો છે નકુલનો આ પ્રશ્નના રૂપે આપ્યો છે એટલે એ આનંદ એ વાતનો છે કે આપણા બચ્ચાઓનું બી વિસ્મય અને બચ્ચાઓનું બી આકાશ કેવું ખુલી રહ્યું છે આ તો એક પ્રતિનિધિ છે એનો એનો ખૂબ આનંદ છે આવતો શનિવાર એટલે મહિનાનો પહેલો શનિવાર અને ત્યારે અમારો યુથ બોલે અને અમારી શ્રેયા કટારિયા કદાચ કેનેડા છે અને ત્યાંથી આવી છે તો ધ પેલેસ ઓફ ઇલ્યુઝન એ પુસ્તક પર વાર્તાલાપ આપશે આપણે સૌ શ્રેયાને એના વાર્તાલાપને ન્યાય આપવા માટે અહીંયા અચૂક પધારીશું તો ફરી પાછા મળીએ છીએ વેકેશન ઉત્સવમાં બાળકોને મોકલતા રહો રોજ જુદું જુદું એટલે એનું આપને જો માહિતી ન મળી હોય તો મેઘનાબેનને આપનો નંબર આપો તો તમને એ વોટ્સએપ પણ કરશે ને આખી એટલે વડીલોને પણ આનંદ આવે કારણ કે અમને તો વડીલો પૂછી રહ્યા છે કે અમારે માટે કંઈ છે કે નહીં આ એવું એટલે એટલી સુંદર પ્રવૃત્તિઓ ચાલે